હલો વેલકમ યુ ઓલ વન્સ અગેન ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ રાજસ્વ ફાઉન્ડેશન સિરીઝ અરણ્ય ગઈકાલે આપણે પાર્ટ વન ડિસ્કસ કર્યો હતો જેની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ડિસ્કસ કર્યા હતા એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ પાર્ટ ટુ ઓફ અરણ્ય સિરીઝ જેની અંદર આપણે બાકીના જે કરંટ અફેર્સ છે ધેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે લેટ મી જસ્ટ ચેક કે મારો ઓડિયો વિડીયો બધું કમ્પ્લીટલી ઓડિબલ છે વિઝિબલ છે તો કાલે આપણે લાસ્ટલી ડિસ્કસ કર્યું હતું ઓઝોન ડે ઓકે ઇન્ડિયા ઇઝ સેલિબ્રેટિંગ સિક્સટીન સપ્ટેમ્બર એવરી યર એઝ ઓઝોન ડે ઓકે પરફેક્ટ જસ્ટ ગીવ મી અ થમ્સ અપ ઇફ યુ આર એબલ ટુ હિયર મી પ્રોપરલી તો ગઈકાલે આપણે ઓઝોન ડે સુધી ડિસ્કસ કર્યું હતું આજે આપણે નેક્સ્ટ કરંટ અફેર્સ જે છે એ લઈ લઈએ ધીઝ આર ધ કરંટ અફેર્સ બેઝડ ઓન પ્રીવીયસ યર્સ એનાલિસિસ વિચ આઈ ફાઇન્ડ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એન્વાયરમેન્ટ પેપર ટુ સ્પેશિયલી તો આની અંદર આપણે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એનું સ્ટેટિક પણ ડિસ્કસ કરીશું જેમ કે કાલે આપણે કેટલીક લેજિસ્લેટિવ પોલિસીઝ જોઈ હતી ફોરેસ્ટ રિલેટેડ બાયોડાયવર્સિટી રિલેટેડ સ્કીમ્સ જોઈ હતી ઓકે ઓકે નેક્સ્ટ ન્યૂઝ આઇટમ છે પ્લી ઓન વેસ્ટર્ન ઘાટ પ્લી ઓન વેસ્ટર્ન ઘાટ તો આપણને બધાને ખ્યાલ છે કે બે હજાર ચૌદની અંદર ઇકો ઇકોનોમિક ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન્સને બેસિકલી માર્ક ડીમાર્ક કરવામાં આવ્યા હતા અને એના માટે બેસિકલી ગાડગીર અને કસ્તુરી રંગન કમિટીઝ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફોર્મ થઈ હતી ઓકે વેસ્ટર્ન ઘાટને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા આ કમિટીના રેકમેન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તો હમણાં સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે એક પીઆઈએલ મળી હતી જેણે ચેલેન્જ કર્યું હતું કે કેવી રીતે તમે વેસ્ટર્ન ઘાટને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા ડિક્લેર કર્યો ઓકે તો આ એક ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયાને ચેલેન્જ કરતી આઈપીએલ જે પીઆઈએલ જે હતી એને સુપ્રીમ કોર્ટે હમણાં ડિસ્કસ કરી હતી માટે આ ન્યૂઝ આઇટમ ચર્ચામાં હતી હવે ઇકો સેન્સિટિવ એરિયા શું છે તો એ એરિયા બેસિકલી શું છે કે તમારા કોઈ પણ પ્રોટેક્ટેડ એરિયા તો ઇન્ડિયાની અંદર જોઈએ તો પ્રોટેક્ટેડ એરિયા નેટવર્ક જે છે એ બેસિકલી નેશનલ પાર્ક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને બાયોસ્ફ્યુર રિઝર્વ્સની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે આ ત્રણેયની અંદર જે કંઈ જ્યોગ્રાફિક એરિયા ડીમાર્ક કરવામાં આવે છે અને આપણે પ્રોટેક્ટેડ એરિયા નેટવર્ક કહીએ છીએ હવે પ્રોટેક્ટેડ એરિયા નેટવર્ક છે એ ત્રણ ઝોનમાં વહેંચાયેલું હોય છે એક તો એનો કોર ઝોન હોય છે એની આજુબાજુનું પેરીફેરલ ઝોનને બફર ઝોન કહેવામાં આવે છે અને પછી એની આજુબાજુ ટ્રાન્ઝિશન ઝોન હોય છે ઓકે સો ટ્રાન્ઝિશન ઝોન એટલે નોર્મલ એરિયા અને પ્રોટેક્ટેડ એરિયા વચ્ચેનો જે ટ્રાન્ઝિશનિંગ કરતો ઝોન છે અને ટ્રાન્ઝિશન ઝોન કહેવામાં આવે છે બેઝડ ઓન ધ ઇકોલોજિકલ સેન્સિટિવિટી ઓફ અ પ્રોટેક્ટેડ એરિયા અમુક એક્ટિવિટી ઝોન વાઇઝ અલાઉ કરવામાં આવે છે કે બેન કરવામાં આવે છે ઓકે તો આની બહારનો જે એરિયા છે એ પછી નોર્મલ એરિયા છે હવે ઇકોલોજિકલી સેન્સિટિવ એરિયા એટલે શું છે તો બેસિકલી ઇકો સેન્સીટિવ એરિયા એ ટ્રાન્ઝિશન ઝોનની આજુબાજુ જે પેરીફેરલનો એરિયા છે જેમ કે આ બધો એરિયા છે એને ઇકોલોજિકલ સેન્સિટિવ એરિયા કહેવામાં આવે છે તો ઘણીવાર શું થાય છે કે જે વાઇલ્ડ ફ્લોરા અને ફોના છે વિચ ઇઝ કમિંગ આઉટ ઓફ ધ પર્ટિક્યુલર ટ્રાન્ઝિશન ઝોન ટુ ધ ઇકો સેન્સિટિવ ઝોન હવે એ ઇકોઝોન સેન્સિટિવ ઝોનમાં તમે બહુ વધારે પડતું ડેવલપમેન્ટલ એક્ટિવિટી કે વધારે પડતું એન્ક્રોચમેન્ટ હ્યુમનનું હોય તો પછી એ લોકોનું જે થ્રેટ પરસેપ્શન છે એ વધી જાય છે તો બેસિકલી આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને ગાડગીલ અને કસ્તુરી રંગન કમિટી જે છે એને ઇકોલો ઇકોલોજીકલ કે ઇકો સેન્સિટિવ એરિયા આ બફર એરિયાને થોડાક કિલોમીટર થોડીક કિલોમીટર રેડિયસ એરિયાને ઇકો સેન્સિટિવ એરિયા જેથી કરી અને જેનું આરક્ષણ છે અને સંરક્ષણ છે એની બેસીકલી ઇન્ટેન્સિટી વધી શકે તો નોટિફાઈડ બાય ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અરાઉન્ડ પ્રોટેક્ટેડ એરિયા મેં જે સમજાયું એમ તો પહેલાં અહીંયા કોર એરિયા છે પછી બફર એરિયા ટ્રાન્ઝિશન એરિયા અને ટ્રાન્ઝિશન એરિયાનો પેરીફેરલ ઝોન છે એને ઇકો સેન્સિટિવ એરિયા કહેવામાં આવે છે નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સની અંદર આ પ્રોટેક્ટેડ એરિયા જાહેર થાય છે એમની અંદર આ ઇકો સેન્સિટિવ એરિયા આવેલા છે ઇકોન્સીટીવ એરિયાનું એ મને ઓબ્જેક્ટિવ શું છે ટુ રેગ્યુલેટ સર્ટન એક્ટિવિટીઝ અરાઉન્ડ નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સો એઝ ટુ મિનિમાઇઝ ધ નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ સચ એક્ટિવિટીઝ ઓન ધ ફ્રેજાઇલ ઇકોસિસ્ટમ એન્કમ પાસિંગ ધ પ્રોટેક્ટેડ એરિયા જેમ મેં કહ્યું એમ કે એ લોકોનું સંરક્ષણ અને આરક્ષણ વધી શકે ઓકે એની એની પ્રોબેબિલિટી વધી શકે અને કોઈપણ એવી નેગેટિવ એક્ટિવિટી જે કન્સ્ટ્રક્શન ઓફ રોડ હોય ડેમ હોય વગેરે વગેરે એ એને નેગેટિવલી પ્રોટેક્ટેડ એરિયાને ઇમ્પેક્ટ ના કરે માટે આ ઇકો સેન્સિટિવ ઝોનને ડેવલપ કરવામાં આવે છે ઇકો સેન્સિટિવ એરિયા પણ કહેવામાં આવે છે અથવા ઇકો સેન્સિટિવ ઝોન પણ કહેવામાં આવે છે ફાઇન તો રિસન્ટલી આ ન્યૂઝ આઇટમ હતી ચર્ચામાં કારણ કે કોઈએ એની ઇકો સેન્સિટિવિટીને ચેલેન્જ કરી હતી સુપ્રીમ કોર્ટમાં જે અંતે સુપ્રીમ કોર્ટે એને ડિસમિસ કરી હતી નેક્સ્ટ ન્યૂઝ આઇટમ છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ તો જર્મનીમાં વર્લ્ડની પહેલી એક ટ્રેન છે જે હાઇડ્રોજન પાવરથી સંચાલિત છે અને આ ટ્રેન જે છે એ હમણાં ઓપરેટ થઈ છે જર્મનીની અંદર તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે આ ક્રે ટ્રેનની જે સ્પીડ છે એ વન ફોર્ટી કિલોમીટર્સ પર અવર છે અને એકવાર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ચાર્જ હોય તો એની જે ટેન્ક ફૂલ હોય તો પછી એ હજાર કિલોમીટર એ ટ્રેન દોડી શકે છે ઓકે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એ ક્લીન એનર્જી માટે ઘણો ચર્ચામાં છે અને એના પરથી ક્વેશ્ચન પણ પરીક્ષાઓમાં આવ આવતા રહે છે સો ઇટ્સ અ ક્લીન રિલાયબલ ક્વાયટ એન્ડ એફિશિયન્ટ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી ઇલેક્ટ્રિક પાવર ઓકે તો હાઇડ્રોજન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડબેન્ડન્ટ એલિમેન્ટ ઓન ધ અર્થ જે આપણે હજુ એટલા બધા એના રિસોર્સિસ સ્ટેપ નથી કર્યા તો જ્યારે ફોસિલ ફ્યુઅલ પતવાની અણીએ છીએ એવા ટાઈમે ઓલ્ટરનેટિવ સસ્ટેનેબલ એનર્જી શોધવી એ આપણા માટે મોટી ચેલેન્જ છે અને એ ચેલેન્જ આપણે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શોધી અને ઘણા ખરા અંશે પાર પાડી છે ફાઇન તો ગઈકાલે પણ આપણે એનો કલર ડિફરન્સ જોયો હતો કે ગ્રીન હાઇડ્રોજન હોય એટલે વોટરના ઇલેક્ટ્રોસિ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસમાંથી એને ઉત્પન્ન કરવામાં આવે છે જેમકે સોલાર વિન્ડ અને એની જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એટલે કે એનું જે કાર્બન એમિશન છે એ ઘણું ઓછું હોય છે ઓકે એની બાય પ્રોડક્ટ્સ હોય છે વોટર અને વોટર વેપર પછી ઇલેક્ટ્રિસિટી ઇલેક ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ શું છે તો એ એ જે એચ ટુઓ આપણને ખબર છે કે પાણીની વૈજ્ઞાનિક સંજ્ઞા છે એચ તો એચ ટુઓને જ્યારે વિભાજિત કરવામાં આવે છે તો બે હાઇડ્રોજનના બે અને ઓક્સિજનનો એક અણુ હોય છે તો એ એને સ્પ્લિટ કરી અને હાઇડ્રોજનના અણુને સેપરેટ કરી અને એને હાઇડ્રોજન ફ્યુઅલ તરીકે ઉપયોગ કરે છે બ્રાઉન હાઇડ્રોજન છે તેનો તેને પ્રોડ્યુસ કરવામાં કોલનો યુઝ કરવામાં આવે છે અને એનાથી એમિશન જે છે એ એરમાં રિલીઝ થાય છે ગ્રે છે હાઇડ્રોજન એની અંદર નેચરલ ગેસનો ઉપયોગ થાય છે અને એમિશન એની અંદર બહુ ઓછા રિલીઝ કરવામાં આવે છે ઓકે અને બ્લુ હાઇડ્રોજનની અંદર એમિશન્સ જે છે એને જમીનની અંદર કેપ્ચર કરવામાં આવે છે અહીંયા પણ એનર્જી તરીકે નેચરલ ગેસનો ઉપયોગ થાય છે આ વાત ક્લિયર હોવી જોઈએ નેક્સ્ટ આપણું ન્યૂઝ આઇટમ છે ઇન્ડિયાઝ ક્લાઇમેટ પ્લેજીસ તો હમણાં જ એક સ્ટડી કન્ડક્ટ થઈ હતી જેની અંદર ઇન્ડિયાએ જેના ક્લાઇમેટ પ્લેજ છે કેરિસ પેરિસ ક્લાઇમેટ ડીલ હેઠળ લેવાયેલા જે ક્લાઇમેટ પ્લેજ છે એને ઇન્ડિયાએ હમણાં રિવાઇઝ કર્યા છે ઓકે તો આપણે જોઈએ તો ટ્વેન્ટી થર્ટી સુધીના જે ટાર્ગેટ્સ છે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન ગોલ હતા જે બે હજાર પંદરમાં ઇન્ડિયાએ લીધા હતા બહુ એમ્બિશિયસ ગોલ હતા એ વખતની ઘણા બધા ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે મોદી હેઝ ગોન એમ્બિશિયસ ધેન ઓબામા કારણ કે ઇન્ડિયાના જે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન ગોલ હતા એ અમેરિકાના કરતાં પણ વધારે એમ્બિશિયસ હતા તો એક આનો પ્રિન્સિપલ એ છે પેરિસ અગ્રીમેન્ટની અંદર જે કંઈ કન્ટ્રી પોતાના નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ લઈને આવે છે ઇટ હેઝ ટુ બી પ્રોગ્રેસિવ ઓકે સો આફ્ટર ફાઇવ યર્સ ઇટ હેઝ ટુ બી રિવાઇઝડ અને એ રિવિઝન તમે જે કરો એ પ્રોગ્રેસિવ હોવું જોઈએ નેચરની અંદર એટલે કે ધારો કે ગયા વર્ષે ઇન્ડિયાએ થર્ટી ટુ થર્ટી ફાઈવ રિડક્શન કર્યું હતું એમિશનમાં કાર્બન એમિશનમાં તો અત્યારે એનાથી આગળ વધવું પડે એનાથી નીચું ના જવાય અને પ્રિન્સિપલ ઓફ પ્રોગ્રેશન કહેવાય તો દેટ હેઝ ટુ બી ફોલોડ બાય ઇચ કન્ટ્રી વેલ રિવાઇઝિંગ ધેર પેરિસ અગ્રીમેન્ટ તો આપણે જોઈએ છીએ કે હવે જે અપડેટેડ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં અપડેટ થયા છે આમ તો પાંચ વર્ષે કરવાના હતા પણ કોરોનાને લીધે બધું બે વર્ષ થોડું ડીલે જ ચાલે છે તો નાઉ ધ કન્ટ્રીઝ આર રિવાઇઝિંગ ઇટ તો અત્યારે નવા પ્રમાણે પિસ્તાલીસ ટકા બે હજાર પાંચના લેવલ પ્રમાણે ધેટ મીન્સ કે બે હજાર પાંચમાં આપણે જે કંઈ કાર્બનનું એમિશન કરતા હોય ટોટલ જેમ કે ટુ લેખ ગિગાટન્સ કરતા હોય તો એની અંદર આપણે પિસ્તાલીસ ટકાનું રિડક્શન કરવાનું છે અને અત્યારે આપણો હાલમાં જે ટાર્ગેટ પ્રોગ્રેસ છે એ શું છે આપણે ચોવીસ ટકાનું રિડક્શન ઓલરેડી બે હજાર સોળની અંદર એચિવ કરી લીધું છે ઓકે એસ્ટિમેટેડ ટુ હેવ રીચ થર્ટી પર્સન્ટ એટલે થર્ટી પર્સન્ટ સુધી તો આપણે પહોંચી જ ગયા છે સો વી આર બેસીકલી ટ્રાઇંગ ટુ અચીવ વોટ ટાર્ગેટ્સ વી હેવ સેટ હિયર ઇન ધ ફર્સ્ટ એનડીસી પે પેરિસ ક્લાઇમેટ ડીલ બધાને ખબર હશે એનો મુખ્ય ગોલ છે ટુ સી ગોલ ટુ સી ગોલ અંડર ધ પેરિસ ક્લાઇમેટ ઇઝ નથિંગ બટ બધી કન્ટ્રીઓ ભેગી થઈને એવું એવા પ્રયત્નો કરી રહ્યા છે કે જે કાર્બનનું એમિશન છે હાઉસ ગેસીસ છે એનું જે એમિશન્સ છે એનું એમાં બે એમાં રિડક્શન લાવી અને જે પૃથ્વીનું એવરેજ એન્યુઅલ ટેમ્પરેચર છે એને બે ટકા સેલ્શિયસ કરતાં એકવીસમી સેન્ચ્યુરીના અંત સુધી બે ડિગ્રી સેલ્શિયસ કરતાં વધવા દેવું નહીં ઓકે અને ટુ સી ગોલ કહેવામાં આવે છે કેમ બધી કન્ટ્રી ભેગી થઈને આ ગ્લોબલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કામ કરે છે કારણ કે બધા ભેગા થાય અને બધી કન્ટ્રી ભેગી થઈને આમાં ટ્રાય કરે તો જ આનું રિઝલ્ટ ડિઝાયરેબલ જે મળે ઓકે એક કે બે કન્ટ્રી એમના કાર્બન એમિશન કે ગ્રીન હાઉસ ગેસ એમિશન ઓછા કરે તો એનાથી ક્લાઇમેટ ચેન્જ જે છે એ ગ્લોબલ ફ્યુનોમિના છે આપણને બધાને ખબર છે સો ઇચ એન્ડ એવરી કન્ટ્રી હેઝ ટુ વર્ક ઇન ધ કોલોબરેશન ઓકે તો એના માટે આવા ઇન્ટરનેશનલ કન્વેન્શન્સની રચના કરવામાં આવે છે તમારા એન્વાયરમેન્ટનો જે સિલેબસ જોશો એમાં છેલ્લો ટોપિક એ જ છે ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ છે યુએનએફ ટ્રીપલસી યુએનસી સીડી અને એ બધા આપણે અગાઉ ગયા વર્ષે આર ઓ વખતે એની ચર્ચા આપણે કરી છે એની અંદર કયા પ્રોટોકોલ છે કયા મેકેનિઝમ્સ છે એ બધાની ચર્ચા પણ આપણે એ લેક્ચર્સમાં કરેલી છે તો તમારે એ જોવા હોય તો તમે વિજય ભવ સિરીઝની અંદર જોઈ શકો છો પછી નોન ફોસિલ ફ્યુઅલની જે કેપેસિટી છે એ ફોર્ટી પર્સન્ટ સુધી વધારવાની વાત હતી જૂનામાં અત્યારે એને વધારીને ફિફ્ટી પર્સન્ટ જેટલી કરવામાં એટલે એમાં દસ ટકા જેટલો ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે રિવિઝન કર્યું છે અને અત્યારે ઓલરેડી ઇન્ડિયાની જે કેપેસિટી છે એકતાલીસ પોઈન્ટ પાંચ ટકા જેટલી થઈ ગઈ છે સેમાંથી રિન્યુએબલ સોર્સિસમાંથી હવે રિન્યુએબલ સોર્સિસ કે નોન ફોસિલ ફ્યુઅલ સોર્સિસમાંથી કયા કયા આવે તો આપણું સોલાર છે વિન્ડ છે ઓકે હાઇડ્રો સ્મોલ અને લાર્જ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે ઓકે પછી ટાઈડલ એનર્જી છે જીઓ થર્મલ એનર્જી છે આ બધી આવશે આની અંદર નોન ફોસિલ ફ્યુઅલ ઓકે જેની અંદર આપણે અશ્મિ ઇંધણનો ઉપયોગ નથી કરતા ઓકે પુનર્ પુનર્પ્રાપ્ય ઊર્જા જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કાર્બન સિંક એટલે ફોરેસ્ટ કાર્બન સિંક એટલે શું બેસિકલી કાર્બન સિકવેસ્ટેશન ઓકે આપણને સૌને ખ્યાલ છે કે જળ જે છે એ પૃથ્વીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અપટેક લે છે અને ઓક્સિજન આપે છે ઓકે માટે જ જળનું ફોરેસ્ટનું વનોનું જંગલોનું મહત્વ ખૂબ છે તો બેસીકલી આ પ્રક્રિયાને આપણે કાર્બન સિકવેસ્ટ્રેશન કહેવામાં આવે છે તો જે કંઈ બેસિકલી કાર્બન ડાયોક્સાઇડ બાય અ પર્ટિક્યુલર ટ્રી હેઝ બીન ટેકન એન્ડ કેપ્ચર્ડ ઓકે તો એ બધું કેપ્ચર થયેલું કાર્બન ભેગું થઈ અને વન જે છે જંગલ છે એને કાર્બન સિંક બનાવે છે સિમિલરલી ઓશન છે છે ઓશનમાં રહેલા ફાઈટોપ્લેન્ક્ટન્સ નામના જીવો પણ એમાં થી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એમનું એમની ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દ્વારા એમનું ફૂડ જાતે બનાવે છે અને ઉચ્છવાસમાં ઓક્સિજન આપે છે માટે ઓશન્સ પણ કાર્બન સિંક કહેવામાં આવે છે ઓકે તો કાર્બન સિંક્સ નેચરલ બી હોઈ શકે આર્ટિફિશિયલ બી હોઈ શકે આર્ટિફિશિયલ કાર્બન સિંક શું છે તો આર્ટિફિશિયલ ટ્રી છે પછી એવી એવી ડિવાઇસ જે કાર્બનને કેપ્ચર કરી લે ઓકે એ બધા આપણે આર્ટિફિશિયલ કાર્બન સિંક કહીશું તો એ એ જંગલોનું જે આવરણ છે અથવા તો કાર્બનનું સિંક છે ઓકે એવી કોઈ પણ ઇકોસિસ્ટમ વિચ ઇઝ સ્ટોરિંગ અપટેકિંગ એન્ડ સ્ટોરિંગ ધ કાર્બન ડાયોક્સાઇડ ફોર અ લોંગર પિરિયડ એને આપણે કાર્બન સિંક કહીશું એ કાર્બન સિંક આપણે અઢીથી ત્રણ બિલિયન ટન્સ સુધીને એડિશનલ સિંક આપણે વિકસાવવાના છે અને આ ગો આ પર્ટિક્યુલર ટાર્ગેટને એમનું એમ રાખવામાં આવ્યું છે એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળ્યું આપણે ઓલરેડી નેશનલ ફોરેસ્ટ પોલિસી હેઠળ વન થર્ડ એરિયા ઓફ ઇન્ડિયા વી આર ટ્રાઈંગ ટુ બ્રિંગ અંડર ધ ફોરેસ્ટ કવર અને આની અંદર જે દર બે વર્ષે આપણે ફોરેસ્ટ સર્વે રિપોર્ટમાં જોઈએ છે તો બહુ જ બેબી બેબી સ્ટેપ્સ આપણે આમાં લઈએ છીએ બહુ જ ઓછું ઇમ્પ્રુવમેન્ટ થાય છે ફોરેસ્ટ કવરની અંદર બિકોઝ વી નો કે વેન અ કન્ટ્રી ઇઝ ડેવલપિંગ એની અંદર બહુ જ બધા ડેવલપિંગ ડેવલપમેન્ટના રિલેટેડ પ્રોજેક્ટ પ્રોજેક્ટ્સ થતા હોય તો બેસીકલી લેન્ડ એક્વિઝિશન માટે લોકો વનોની નાબૂદી કરતા હોય મોટા પાયે તો એ એક મોટી ચેલેન્જ થઈ જાય છે તો આની અંદર જે પ્રોગ્રેસ છે નોટ ક્લિયર બટ મેં કહ્યું એમ પ્રોગ્રેસ એમાં બહુ જ નેગ્લિજીબલ છે ફાઇન તો આ આપણા રિવાઇઝડ એનડીસી છે આના પરથી ક્વેશ્ચન પૂછાયેલાની શક્યતા છે તો આ ડેટા તમે એક બે વાર થોડો જોઈ લેજો દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રીનિંગ ઇનિશિયેટિવ ઓફ ઇન્ડિયા સ્કૂલ સેક્ટર ઇન્ડિયાનું જે કોલસાનું સેક્ટર છે એને હવે સસ્ટેનેબલ કરવાની વાત ચાલી રહી છે કેવી રીતે તો મિનિસ્ટ્રી ઓફ કોલ એ મોર દેન ચોવીસો હેક્ટર જેટલો એરિયા જે છે એ કોલ ફિલ્ડની અંદર એને ગ્રીન કવર બનાવવાની પ્લેજ લીધી છે ઓકે ગ્રીન કવર એટલે એની અંદર વૃક્ષારોપણ કરી અને એને બેસિકલી જંગલની અંદર ફેરવવામાં આવશે ઓકે

જંગલની અંદર એને રૂપાંતરિત કરવું ઓકે આ એક તો આવા ચોવીસો હેક્ટર જેટલા એરિયાને એ લોકો આરક્ષિત વનની અંદર આરક્ષિત નહીં પણ વનની અંદર એ લોકો બેસીકલી એને વૃક્ષારોપણ કરી અને કરવા માગે છે તો એના માટે પચાસ લાખ જેટલા છોડ છે એનું જે છે વૃક્ષારોપણ થશે ફોર ધ યર ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ઓકે તો આ એક ઇમ્પોર્ટન્ટ છે અને આ ઇન્ડિયાને હેલ્પ કરશે કાર્બન સિંક આપણે આગળ જોયું કે કાર્બન સિંક વિકસાવાના છે આપણે અઢીથી ત્રણ બિલિયન ટન્સ જેટલો કાર્બન સિકવેસ્ટર કરે એવા કાર્બન સિંક વિકસાવવા છે એન્ડ વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ નેચરલ કાર્બન સિંક ઇઝ ધ ફોરેસ્ટ ઓકે તો આ ફોરેસ્ટ વિકસાવાની વાત અહીંયા થઈ રહી છે ફાઇન તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટાર્ગેટ છે કદાચ આમાંથી ક્વેશ્ચન બની શકે તો ટ્વેન્ટી થર્ટીના અંતે આપણે આ ગોલ જે છે એચિવ કરવાનો છે અને એના માટે આ ગ્રીનિંગ ઓફ ઇન્ડિયા સ્કૂલ સેક્ટર નેક્સ્ટ ન્યૂઝ આઇટમ છે કે વેલ ડેલીની એક એનજી નોન પ્રોફિટ બેઝ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે છે એમણે સેવ ધ વેલ શાર્ક કેમ્પેન કર્ણાટકા કેરલા અને લક્ષદ્વીપ જે કોસ્ટલાઇન છે મેંગલુરુની અંદર એમણે લોન્ચ કર્યું છે ઓકે તો આ કેમ્પેઇન જે છે એવું માનવામાં આવે છે કે આ પર્ટિક્યુલર જે વેસ્ટર્ન કોસ્ટ છે ઇન્ડિયાની એની અંદર આપણને ખ્યાલ છે કર્ણાટકા છે અને અહીંયા નીચે કેરળા છે ઓકે અને આ બાજુ લક્ષદ્દિપ છે તો અહીંયા આગળ જે છે વેલનું હન્ટિંગ બહુ મોટી માત્રામાં થઈ રહ્યું છે ના વેલનું હન્ટિંગ લોકો શું કરવા કરે છે તો બેસિકલી ટેક્સી ડરમી એટલે કે એના સ્કીનનો ઉપયોગ લેધર ઇન્ડસ્ટ્રીની અંદર થાય છે પછી કોડલિવર ઓઈલ માછલીનું તેલ દવાઓમાં વપરાય છે ઓકે ઇટ ઇઝ રીચ સોર્સ ઓફ ઓમેગા ઓકે પછી એની ફિન્સ જે છે એનો પણ ઉપયોગ થાય છે દવાઓની અંદર અને એનું જે માસ છે એ પણ એઝ અ નોન વેજ ફૂડ સર્વ કરવામાં આવે છે સો ધીસ આર ધ યુટિલિટીઝ ઓફ અ વેલ એન્ડ ફોર ધીસ રીઝન ધ વેલ ઇઝ બિંગ લાર્જલી હન્ટેડ અને આપણને ખબર છે વેલ જે છે એને અંબરેલા સ્પીસીસ કહેવામાં આવે છે ઓકે ઇટ ઇટ ટોપ્સ ધ ઇકોલોજીકલ પિરામિડ ઓફ ધ મરાઇન ઇકોસિસ્ટમ ઓકે તો જ્યારે વેલની સંખ્યા ઓછી થાય ત્યારે શું થાય છે જે ફૂડ ચેન ફૂડ વેબ છે દરિયાઈ જીવોનો કે દરિયાઈ ઇકો પાર તંત્ર જે દરિયાઈ પારિસ્થિતી તંત્ર છે એની જે સમતુલા છે એ ખોરવાઈ જાય છે ઓકે તો આ આ પર્ટિક્યુલર દરિયાઈ જીવોને બચાવવા માટે આ વેલ શાર્ક કેમ્પેન સેવ ધ વેલ શાર્ક કેમ્પેન જે છે એ ડબ્લ્યુ ટીઆઈ એટલે વાઇલ્ડ ટ્રસ્ટ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ થયું છે આ એક ડેલી બેઝ નોન પ્રોફિટ ટ્રસ્ટ છે ધ કેમ્પેન એમ્સ ટુ રિડ્યુસ એક્સિડેન્ટલ એન્ટેંગીલ્સ હા તો જો ફિશિંગ નેટની અંદર ઘણીવાર વેલ જે છે દે આર ગેટિંગ કોટ અન્ડર ધ ફિશિંગ નેટ ઓકે તો જ્યારે ફિશરમેન બીજી નોર્મલ ફિશને પકડવાનો ટ્રાય કરે છે તો ઘણી અંદર ઘણીવાર અંદર વેલ પણ આવી જાય છે તો એના માટે એ લોકોએ મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી છે કે જ્યાં પણ આવી રીતે વેલ શાર્ક સ્પોટ થઈ હોય ત્યાં પછી એ લોકોને ફિશિંગ કરવા દેવામાં નથી આવતા ઓકે ધ વેલ શાર્ક એનું જે સાયન્ટિફિક નેમ છે રીનોકો રીનોકોડો રિનોકોડોન ટીપસ એ લાર્જેસ્ટ ફિશ છે અર્થની અંદર ઓકે અને એને કી સ્ટોન સ્પીશીસ પણ કહેવાયા કહેવામાં આવે છે ઓકે કી સ્ટોન સ્પીશીસ એટલે એવા જે આખી ઇકોસિસ્ટમ ને ટકાવવા માટે ખૂબ જ જરૂરી એવા સ્પીશીસ જે છે એને કી સ્ટોન સ્પીશીસ કહેવાય જ્યારે કી સ્ટોન સ્પીશીસ પર્ટિક્યુલર પારિસ્થિતિકી તંત્રમાંથી લુપ્તપ્રાય થાય છે ત્યારે આખી આખી જે તંત્ર છે આખી સિસ્ટમ છે એ પડી ભાંગે છે ઓકે ઇટ કેન ગ્રો ટુ અ લેન્થ ઓફ એટીન મીટર્સ સુધી એની લેન્થ વિકસી શકે છે અને એકવીસ ટન જેટલું એનું વજન વધી શકે છે દે આર ઓવી ઓ પીરસ પેરસ મિનિંગ ધ ગીવ બર્થ ટુ ધ લાઈવ યંગર વન્સ રાધર ધેન લે એગ્સ ઓકે અને જે ટેન યર્સમાં જે છે આ બેબીઝ મેચ્યોર થઈ જાય છે આઈન્ડ ધીસ ઇઝ રિગાર્ડિંગ ધીસ વેલ્થ નેક્સ્ટ આ ન્યૂઝ આઇટમ રિગાર્ડિંગ ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ અત્યારે કહેવાય છે એના ક્લાઇમેક્સ ઉપર પહોંચી રહ્યું છે ધીરે ધીરે એન્ડ એના જે રિલેટેડ રિપોર્ટ્સ છે એ પણ બેસિકલી થોડા ડિસહાર્ટનિંગ આવી રહ્યા છે ધ કન્ટ્રીઝ આર ટ્રાઈંગ સમ કન્ટ્રીઝ આર રિયલી ટ્રાઈંગ હાર્ડ પણ તો પણ આપણે ક્લાઇમેટ મિટિગેશન મિટિગેશન એટલે શું ક્લાઇમેટ ચેન્જ એક ઇરિવર્સિબલ પ્રોસેસ છે ઓકે એકવાર ક્લાઇમેટ ચેન્જ એટલે ક્લાઇમેટને આપણે જે નુકસાન પહોંચાડી દીધું એને પાછું એને ફરી સરખું કરી શકાતું નથી ખાલી એને મિટિગેટ કરી શકાય છે વોટ ઇઝ મિટિગેશન જે ક્લાઇમેટ ચેન્જને લગતો સિવિયરિટી છે એને કેવી રીતે ઓછી કરવી દેટ ઇઝ નોન એઝ મિટિગેશન ઓકે લેટ મી જસ્ટ ગો થ્રુ યોર ક્વેશ્ચન્સ ઇન ધ લાઈવ ચેટ ધેર ઇઝ નો ક્વેશ્ચન તમે લોકો ઇન્ટરેક્ટિવ રહેશો તો થોડું સારું રહેશે કારણ કે આઈ શુડ ઓલસો કમ ટુ નો કે વેધર યુ આર લાઇકિંગ ધીસ સેશન વોટ યુ વોન્ટ મી ટુ કવર કે તમારા કોઈ બીજા ક્વેશ્ચન હોય વાલ આઈ એમ ટીચિંગ એન એમાંથી કોઈ ઉત્પન્ન થયેલા હોય સો ધેટ ધ બ્યુટી ઓફ અટેન્ડિંગ ધ લાઈવ ક્લાસ કરેક્ટ તમે કંઈ ક્વેશ્ચન નહીં પૂછશો તો પછી ઇટ વિલ હેવ નો બેસિકલી તમને એમાંથી કોઈ ફાયદો નહીં થાય ફાઇન સો પ્લીઝ ટ્રાય ટુ બી ઇન્ટરેક્ટિવ એન્ડ પ્લીઝ પોસ્ટ યુર ક્વેશ્ચન્સ ઇફ યુ હેવ એની તો ક્લાઇમેટ રિપેરેશન જે છે એ પાકિસ્તાન જે છે હમણાં વર્સ્ટ ફ્લડિંગ ડિઝાસ્ટર આપણે વોટ્સઅપ પર વિડીયો આવતા હતા રોજ રાઇટ તો વર્સ્ટ ફ્લડિંગ ડિઝાસ્ટર જે પાકિસ્તાનની અંદર થઈ રહ્યું હતું અને એની અંદર એનાથી બહુ એ લોકોને સામાજિક નુકસાન થયું છે આર્થિક નુકસાન થયું છે અને પાકિસ્તાન એવું કહે છે કે આ ક્લાઇમેટ ચેન્જના લીધે થયું છે અને હવે જે કન્ટ્રી ડેવલપ ડેવલપ નેશન છે એ લોકોએ આનો હરજાનો અમને આપવો જોઈએ ઓકે આ વસ્તુને ક્લાઇમેટ રિપારેશન કહેવામાં આવે છે તો બેસીકલી કમ્પેન્સેશન ફ્રોમ ધ રિચ કન્ટ્રીઝ ધેટ આર મેઇનલી રિસ્પોન્સિબલ ફોર કોઝિંગ ક્લાઇમેટ ચેન્જ ઓકે તો આપણને ખબર છે કે અઢારમી સત્તરમી સદીમાં જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન પ્રોસેસ ચાલુ થઈ હતી યુકે બ્રિટનમાં અને એ પછી ધીરે ધીરે એનો એના લીધે આધુનિકીકરણ ફેલાયું વિશ્વભરમાં અને એના લીધે મોટી માત્રામાં એ લોકો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રીનહાઉસ ગેસીસનું એમિશન કરવામાં આવતું આવતું હતું અને એના લીધે આ બધી કન્ટ્રી વિકસિત બની સો ધીસ ઇઝ ધ પર્ટિક્યુલર આર્ગ્યુમેન્ટ ગીવન બાય ધ ડેવલપિંગ એન્ડ અંડર ડેવલપિંગ નેશન્સ કે આજે આપણે જે કંઈ ક્લાઇમેટ ચેન્જ ફેસ કરી રહ્યા છે એ લોકોની દેન છે તો એના માટે લોકો આજે સિવિયરિટી અને ઇન્ટેન્સિટી વધી ગઈ છે નેચરલ ડિઝાસ્ટર્સની ક્લાઇમેટ ચેન્જના લીધે તો એના માટે એ લોકોએ અમને પૈસા અથવા તો જે કમ્પેન્સેસન છે આપવું જોઈએ ક્લાઇમેટ ચેન્જ રિપારેશન ઇઝ અબાઉટ રેક્ટિફાઇંગ ક્લાઇમેટ ઇન્જસ્ટિસ તો એને ક્લાઇમેટ ઇન્જસ્ટિસ કહેવામાં આવે છે કારણ કે એ બધી કન્ટ્રીએ એટલું બધું ઇન્ડસ્ટ્રીલાઇઝેશન કર્યું નથી બિકોઝ ધે વેર કોલોનીઝ બ્રિટિશ કોલોનીઝ ધેટ ટાઈમ અને એ લોકો હવે આર્ગ્યુમેન્ટ કરે છે કે નાવ યુ આર પુટિંગ યુ નો લોટ ઓફ ક્રબ ઓન કે હવે તમારે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું કરવાનું છે સો ઓલ ધીસ આર્ગ્યુમેન્ટ ધે આર ગિવિંગ અને બેસિકલી ધે આર આસ્કિંગ ફોર કમ્પેન્સેશન

એનાથી થતું જે નુકસાન છે એના માટે પે કરવાનું છે ઓકે એને પોલ્યુટર પ્લે પે પ્રિન્સિપલ કહેવામાં આવે છે અને એના માટે એક પર્ટીક્યુલર મેકેનિઝમ પણ વિકસાવી છે જેને આપણે ગ્લોબલ ક્લાઇમેટ ફંડ આઈ એમ સોરી જસ્ટ અ મિનિટ યા તો પોલ્યુટર પેસ પ્રિન્સિપલ ઇટ ઇઝ એ મેં જેમ કહ્યું કે જે પોલ્યુશન કરતા છે તેણે જ એનું જે કમ્પેન્સેશન છે કે જે એન્વાયરમેન્ટની અંદર ડીગ્રેડેશન થાય છે એના માટે એ જ પે કરશે એ જ એના માટે જે કિંમત છે એ ચૂકવશે તો આવા આવી રીતે ડેવલપ નેશન્સને બેસિકલી કહેવામાં આવ્યું હતું કે ગ્રીન ક્લાઇમેટ ફંડ નામનું એક ફંડ વિકસાવે જેની અંદર અત્યારે જે વિકસિત દેશો છે એ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી હન્ડ્રેડ બિલિયન ડોલરનું એક ફંડ એકઠું કરે અને જ્યારે આવી કોઈ ડેવલપિંગ અને અંડર ડેવલપિંગ નેશનની અંદર આવું કોઈ નેચરલ ડિઝાસ્ટર થાય છે ક્લાઇમેટ ચેન્જના લીધે તો એમને આ પૈસામાંથી એમને મદદ કરવામાં આવશે પણ હજુ સુધી જીસીએફનું જે ફાઇનાન્શિયલ મિકેનિઝમ છે એ હન્ડ્રેડ બિલિયન સુધી પહોંચ્યું નથી તો આ એક બહુ મોટો મુદ્દો છે યુએનએફ ટ્રીપલ સીની ફેલ્યર ઉપર તો આને લોસ અને ડેમેજ મેકેનિઝમ પણ કહેવામાં આવે છે જેમ મેં કહ્યું એમ જે લોસ થાય છે જે ડેમેજ થાય છે ડ્યુ ટુ નેચરલ ડિઝાસ્ટર બાય ક્લાઇમેટ ચેન્જ એની અંદર એમાંથી પૈસા આપવામાં આવે છે સો વેલ ધીસ પ્રોમિસ ઇઝ યટ ટુ બી મેટ હંડ્રેડ બિલિયન યર પર યર અમાઉન્ટ ઇઝ નોટ મેન્ટ ફોર લોસ એન્ડ ડેમેજ તો લોસ એન્ડ ડેમેજની જે વ્યાખ્યા છે એ પણ હજુ સુધી યુએનએફ ટ્રીપલ્સીએ ક્લિયર કરી નથી કે કઈ કઈ નેચરલ ડિઝાસ્ટર છે એને આ વ્યાખ્યાની અંદર સમાવેશ કરવો વગેરે બરાબર તો આ એક મુદ્દો છે અમુક પ્રજાતિઓ જે ચર્ચામાં હોય છે ન્યૂઝમાં હોય છે એની પરથી પણ ક્વેશ્ચન પૂછાવે છે તો એવા જ એક રેડ ઇયર્ડ સ્લાઇડર ટર્ટલ તો તમે અહીંયા જોઈ શકો છો કે એમના જે કાન છે એ લાલ કલરના એના માટે અમને રેડ ઇયર્ડ સ્લાઇડર ટર્ટલ કહેવામાં આવે છે એક્સપર્ટ્સ હેવ એક્સપ્રેસ ધ કન્સર્ન દેટ ધ પ્રેઝન્સ ઓફ

તો લેટ સે કે એ જ્યારે કોઈ અમેરિકાથી કોઈ પર્ટિક્યુલર ફોરેન સ્પીશીસ જ્યારે ઇન્ડિયામાં આવે છે તો આપણી જે નેચરલ ફૂડ ચેઇન હોય છે એમાં એમનો કોઈ પ્રેડેટર હોતો નથી ઓકે અને એના માટે શું એના લીધે શું થાય છે એમની જે માત્રા છે એ ખૂબ જ વધી જાય છે અને પછી જે આપણા અહીંના નેટિવ સ્પીસીસ છે એમને પૂરતો ખોરાક પાણી અને ઓક્સિજન મળતું નથી ઓકે તો આને ઇન્વેઝીવ સ્પીસીસ કહેવામાં આવે છે તો આવા ઇન્વેઝિવ અને નોન નેટિવ સાઉથ રેડ ઇયર સ્લાઇડર ટર્ટલ છે એ આપણા નેટિવ સ્પીશીસને નુકસાન પહોંચાડી રહ્યા છે ઓકે ધીસ ઇઝ ધ રીઝન વાય ઇટ વોઝ ધેર ઇન ધ ન્યૂઝ હવે આ ટર્ટલ વિશે થોડીક માહિતી મેળવીએ તો એક પ્રાઇમરી એક્ટોટિક એનિમલ છે અને બેસિકલી પાણીમાંથી જે ભરતીમાં પાણી આવે છે એમાં રોક્સ અને લોગ્સમાં એ છૂ એની સાથે રહી જાય છે ઇટ ઇઝ ક્લાસિફાઈડ એઝ કન્ટ્રોલ પેસ્ટ એનિમલ અંડર ધ વિક્ટોરિયન કેચમેન્ટ એન્ડ લેન્ડ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ફોર હાઇન સો યુઝ ટ્રીઝ અને કોસ્ટલ વેન્ડ વેટલેન્ડની અંદર જે બ્રેકિશ વોટર બ્રેકિશ વોટર એટલે કેવું ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ફ્રેશ એન્ડ સલાઈન વોટર ઓકે ફ્રેશ એન્ડ સલાઈન વોટર વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સલાઇન વોટર ઓશન વોટર વિચ હેઝ હાયર દેન થર્ટી ફાઈવ પીપીટી સેલિનિટી

અલગ પ્રકારની સ્પીસીસ જે રહે છે તો રેડ ઇયર્સ સ્લાઇડર ટર્ટલ લગભગ આવી યુઝ ટ્રીઝ અને કોસ્ટલ વેસ્ટલેન્ડમાં જે બ્રેકિશ વોટરથી બની છે ત્યાં જોવા મળે છે અને એ એ લોકો જે છે અલગ અલગ સેલિનિટીવાળું રેન્જ વોટરની ક્વૉલિટી છે એને ટોલરેટ કરી શકે છે હાઈ લેવલ ઓફ ઓર્ગેનિક પોલ્યુટન્ટ છે એને પણ ટોલરેટ કરી શકે છે માટે આ સ્પીસીસ વંદા જેવી છે ઓકે બહુ જલ્દી એક્સટિંગ થાય નહીં એ સાઉથ ઇસ્ટર્ન યુએસએ અને મેક્સિકોના નેટિવ માનવામાં આવે છે અને અત્યારે એમનું આયુસીએન રેડ લિસ્ટની અંદર સ્ટેટસ છે લીસ્ટ કન્સર્ન ઓકે બટ નાવ દે આર કમિંગ ટુ ધ પાર્ટ ઓફ પેસિફિક ઓશન એન્ડ ઓલ વેર દે આર પુટિંગ અ થ્રેટ ઓન અવર નેટિવ ઓશિયાનિક સ્પીશીઝ ઓકે દેટ ઇઝ ધ રીઝન ઇટ વોઝ દેયર ઇન ધ ન્યૂઝ તો કાર્ટેજીના પ્રોટોકોલ બાયો જે છે એ સિક્સ ટુ પ્રોટેક્ટ ધ બાયોલોજીકલ ડાયવર્સિટી ફ્રોમ ધ પોટેન્શિયલ રિસ્ક કોઝ બાય ધ લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ ઓકે તો એની અંદર આપણે એને ઇન્વેઝિવ સ્પીશીસને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ ફાઇન તો આ એનું લગતું આપણું સ્ટેટિકનું થોડુંક છે તમે પાછળથી જાતે વાંચી લેજો તો આ એક ઇન્વેઝિવ સ્પીશીસને લગતું બધા લોસ છે બીજી એક ન્યૂઝ આઈટમ હતી ઓકે ધર્મેશ વાઘેલા એસીએફના કોલ લેટર ચાલુ થઈ ગયા છે યસ એસીએફ કોલ લેટર્સ આર આઉટ યુ કેન ચેક નો કોલ લેટર લેટર વેમનાર લેક તમે જોવો છો કે આ કેરલા છે દિસ ઇઝ ધ મેપ ઓફ કેરલા અને કેરલા ઇઝ અ ગોડ્સ ઓન કન્ટ્રી એન્ડ વેરી ફેમસ ફોર ઇટ્સ બેક વોટર બેકવોટર્સ અને લગુન્સ માટે બહુ ફેમસ છે સો વોટ આર ધીઝ લગૂન્સ એન્ડ બેક વોટર જ્યારે હાઈ ટાઈડની અંદર આ દરિયાનું પાણી બીજા કોઈ અહીંયા જે ઇકોસિસ્ટમ છે એની અંદર સ્ટોર થાય છે ત્યારે એ બેકવોટર્સની રચના કરે છે ખૂબ સુંદર એનાથી એક બ્યુટીફુલ ઇકોસિસ્ટમ બને છે સો વેમનાડ લેક જે છે એ અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ ધ હોલ એરિયા ઓફ ધીસ ઇઝ વેમનાડ વેટલેન્ડ અને એ જે છે એનો એરિયા જે છે સ્ટ્રિંક થઈ રહ્યો છે અને એમાં આ એ એ એ એરિયા શ્રિંક થવાથી એની યુનિક બાયોડાયવર્સિટી જે છે એની ઉપર પણ ભય લુપ્તતાનો ભય તોળાઈ રહ્યો છે ઓકે સો ધીસ ઇઝ ધ રીઝન વાય ઇટ વોઝ દેર ઇન ધ ન્યૂઝ વેમેનઆ લેક લીક ઇઝ ઓલ્સો નોન એઝ પન્નામાડા લેક કોચી લેક અને વેમેનઆ કાયલ ઓર વેમેમેનઆડ કોલ ઇટ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ લેક્સ ઇન ધ કેરલા એન્ડ લોન્ગેસ્ટ લેક ઇન ધ કન્ટ્રી ઓકે એન્ડ ઇટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ વેટલેન્ડ સિસ્ટમ ઇન ઇન્ડિયા આફ્ટર ધ સુંદરબન સૌથી મોટી વેટલેન્ડ કઈ છે ઇન્ડિયાની અંદર સુંદરબન ડેલ્ટા વેસ્ટ બેંગાલમાં આવ્યો ઓકે જ્યાં આપણને રોયલ બેંગોલ ટાઈગર અને મેંગ્રુવ એટલે કે સુંદરી વન નામનું ઇકોસિસ્ટમ જોવા મળે છે તો વેમનાર લેક એની અંદર ચાર રિવર છે મીનાચીલ અચનાકોઇલ પંપા અને મનીમાલા ઓકે તો અરેબિયન સી ની રાઇટ સાઇડમાં જે નેરો રીફ છે એ સેપરેટ કરે છે વેમનાર લેક અને અરેબિયન સી ને અને બેસિકલી પાથી રમનલ આઈલેન્ડ જે છે એ બહુ ફેમસ છે અંડર ધ વેમનાર લેક એની અંદર કુમારાકોમ બર્ડ સેન્ચુરી પણ આવેલી છે અને ડોન આઈલેન્ડ પણ આવ્યો છે જે કોચીથી થોડોક જ દૂર લોકેટેડ છે ઓકે તો એના દ્વારા આ વેમનાર લેક જે છે કાર્વ થયેલો છે ફાઇન સો વેમેન લેકમાં થતી સ્નેક બોટ રેસ જેને નહેરુ ટોફી બોટ રેસ અથવા વલ્લમ કલ્લી પણ કહેવામાં આવે છે તો એવરી એવરી ટાઈમ ઓગસ્ટ મહિનાની અંદર આ સ્નેક બોટ રેસ થાય છે વિચ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્સ ફેસ્ટિવલ ઇન કેરલા ઓકે તો આપણે આપણે જોઈએ છીએ કેરલાનું જે ટુરિઝમ છે એમાં પણ આ સ્નેક બોટ રેસનું એક પોતાનું આગવું મહત્ત્વ છે અને ઓગસ્ટ મહિનામાં આ સ્નેક બોટ રેસને જોવા કેરલા ઘણા બધા એટ્રેક વિઝિટર્સને એટ્રેક કરે છે ગ્લોબલ એલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડિકાર્બનાઇઝેશન તો ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એન્ડ એજન્સી આરેના એ ત્રીસ તેર કંપનીઓ સાથે મળી અને ઓલ ઇન્ડસ્ટ્રી સેક્ટર્સ હેવ લોન્ચ ગ્લોબલ એલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડીકાર્બનાઇઝેશન કાર્બનાઇઝેશન દેટ મીન્સ કે ઇન્ડસ્ટ્રી દ્વારા જે એમિટ થાય છે કાર્બન ડાયોક્સાઇડ એને કેવી રીતે રિડ્યુસ કરવો એનું ડીકાર્બનાઇઝેશન કેવી રીતે કરવું તો આ જે ફોર્મેશન અંડર બાલી ડિક્લેરેશનમાં થયું હતું તો આયરેનાની ઇન્વેસ્ટમેન્ટ ફોરમ હતી એનર્જી ટ્રાન્ઝિશન જે બાલી ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી તેમાં એ લોકોએ એક્સેલેરેટ નેટ ઝીરો એમ્બિશન એન્ડ ડી કાર્બનાઇઝેશન ઓકે તો બે હજાર પંદરમાં પેરિસ ક્લાઇમેટ ડીલ હેઠળ ઘણા બધા કન્ટ્રી લાઇક ઇન્ડિયાએ પણ નેટ ઝીરો ટાર્ગેટ રાખ્યો છે કોઈ મને કહેશે કે વોટ ઇઝ ઇન્ડિયાઝ નેટ ઝીરો એમ્બિશન ટાર્ગેટ ઇન્ડિયા ક્યાં સુધી અચીવ કરવામાં માગે છે વિચ યર તો આ જે ગ્લોબલ અલાયન્સ છે ઇટ ઇટ માઇટ પ્રોવાઇડ અ પ્લેટફોર્મ ફોર ધ ઇન્ડસ્ટ્રી ટુ એક્સચેન્જ એન્ડ કોલાબરેટ એન્ડ ટુ કોન્ટ્રીબ્યુટ ટુવોડ ધ અચીવમેન્ટ ઓફ કન્ટ્રીઝ નેટ ઝીરો ગોલ્સ જે છે એની અંદર હેલ્પ કરશે એન્ડ ઇટ સેન્ડ સ્ટેન્ડર્ડ ડાયલોગ એન્ડ કોઓર્ડિનેટ એક્સચેન્જ બાય ઇન્ડસ્ટ્રીયલ સ્ટેક હોલ્ડર્સ ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા તમામ લોકોને હેલ્પ કરશે હાઉ ટુ અચીવ ધ નેટ ઝીરો ટાર્ગેટ ઓર ગોલ્સ એના જે ફાઉન્ડિંગ મેમ્બર છે ઇટ ઇન્કલુડ સિમન એનર્જી એનએલ ગ્રીન પાવર ટાકા અરેબિયા જેએસડબ્લ્યુ ઇન્ડિયા ટાટા સ્ટીલ સેબલ કેમિકલ્સ ઓકે તો આ બધું જે છે એ તમે જોઈ લેજો અને એનું સિગ્નિફિકન્સ જોઈ લઈએ હવે તો પચીસ ટકા ગ્લોબલ જીડીપી છે એનો એનું જે પ્રોડક્શન છે એ ઇન્ડસ્ટ્રીમાંથી થાય છે અને જો ઇન્ડસ્ટ્રી સેક્ટર જે છે એ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અઠ્યાવીસ ટકાનું જે ગ્રીન હાઉસ ગેસનું એમિશન છે એ ખાલી ઇન્ડસ્ટ્રી સેક્ટર દ્વારા થાય છે તો બધી ઇન્ડસ્ટ્રી મેજર ઇન્ડસ્ટ્રી ભેગી થઈને નક્કી કરે કે આપણે ડી કાર્બનાઇઝેશન કરવું છે તો ઇટ વીલ હેવ અ હ્યુજ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન નેક્સ્ટ છે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા ઇનિશિયટિવ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા આ જે ઇનિશિયેટીવ છે એ લેવામાં આવ્યું હતું યુએસની એજન્સી છે જેને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે એમણે આપણી મિનિસ્ટ્રી જોડે મળી અને એનાઉન્સ કર્યું છે ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા ઓકે અને આપણે અર્બન ટ્રીઝ કહીએ છીએ કે સ્ક્રબ્સ પણ કહીએ છીએ ટુ ઇન્ક્રીઝ ટ્રી કવર આઉટસાઇડ ઓફ ફોરેસ્ટ લેન્ડ ઇન ઇન્ડિયા ઇન અ બીડ ટુ સપોર્ટ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન એન્ડ એડેપ્ટેશન ગોલ્સ એના ફીચર શું છે બ્રિંગ ટુગેધર ફાર્મર્સ કંપની અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન વાય ધ કંપની એન્ડ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ કારણ કે આપણને ખબર છે સીએસઆર હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આ કંપનીને એ એમના પ્રોફિટનો બે થી ચાર ટકા જેટલો ભાગ આવા બધા પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટ કરવાનો હોય છે સોશિયલ પ્રોજેક્ટ્સની અંદર સો ધ કેન ચેનલાઇઝ ધીસ ફંડિંગ ફ્રોમ ધીસ કોર્પોરેટસ દેટ્સ વાય ધ કંપનીઝ તો આવા અઠ્યાવીસ લાખ હેક્ટરની અંદર એ લોકો આવા જળ ઉગાડવા માગે છે આ ઇનિશિયેટીવને ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે તો ઇટ ઇઝ અ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ મોડલ વિચ વિલ લેવરેજ ઇન્ડિયાઝ પ્રાઇવેટ સેક્ટર ટુ પ્રમોટ ટ્રી બેઝડ એન્ટરપ્રાઇઝિસ અને હેલ્પ ટુ ક્રિએટ અ સસ્ટેનેબલ માર્કેટ એન્ડ ઇમ્પ્રૂવ રૂરલ ઇકોનોમી એન્ડ લાઈવલીહુડસ તો આપણને ખબર છે કે જળ હશે તો એમના ઓલ્ટરનેટિવ કંઈકનું કંઈક અને જળ હશે તો એમની ઇકોસિસ્ટમ પણ વસે ગ્રાઉન્ડ વોટર લેવલ પણ વધશે ઇન્ફિલ્ટ્રેશન અને પર્ક્યુલેશન વધારે સારી રીતે થશે તો રાઈટ તો આ બધા એના ફાયદા છે ઘણા બધા તો પ્રોગ્રામ વિલ એન્હાન્સ કાર્બન ઇક્વેસ્ટેશન સપોર્ટ લોકલ કમ્યુનિટી અને સ્ટ્રેન્ડન ક્લાઇમેટ રેઝિલિયન્સ અને સ્માર્ટ આ એગ્રીકલ્ચર ઓકે તો કયા કયા દેશોમાં થશે કયા કયા રાજ્યોમાં થશે તો સાત રાજ્યોની અંદર એને પહેલાં ફેઝમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આંધ્રપ્રદેશ આસામ હરિયાણા ઓડિશા રાજસ્થાન તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ તો આમાંથી સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે નેચરલ રબર હમણાં ચર્ચામાં હતું કારણ કે એનું જે પ્રોડક્શન હતું એ સોળ મહિનાની અંદર ઓછામાં ઓછું પ્રોડક્શન જોવામાં આવ્યું છે વન ફિફ્ટી પર કેજી ઓકે ઇન ધ ઇન્ડિયન માર્કેટ ઓકે એની જે પ્રાઇસ છે એ સોળ મહિનાની અંદર સૌથી ઓછામાં જોવામાં આવી છે ઇટ ઇઝ જસ્ટ વન ફિફ્ટી પર કેજી ઇન ઇન્ડિયન માર્કેટ ધ કમર્શિયલ પ્લાન્ટેશન ક્રોપ ફ્રોમ ધ ટ્રી સ્પીસીસ એના આ નામ છે એમાંથી રબર મેળવવામાં આવે છે આવી રીતે તમે જુઓ છો કે એમાંથી આવતું જે દૂધ છે એને આવી રીતે એકઠું કરવામાં આવે છે અને પછી એમાં પ્રોસેસ કરી અને રબર બનાવવામાં આવે છે ઓકે તો ટ્રોપિકલ હ્યુમિડ ક્લાયમેટિક વાળા જે કન્ટ્રીઝ છે જેમ કે થાઈલેન્ડ ઇન્ડોનેશિયા મલેશિયા વિયેતનામ ચાઇના ઇન્ડિયા એ લોકો મે મેચરલ રબરના જે છે મેજર પ્રોડ્યુસર્સ છે ઓકે ઈન્ડિયાની જે રબર ઇન્ડસ્ટ્રી છે એ બેસિકલી ફાસ્ટ ગ્રોઈંગ રબર પ્રોડક્ટ્સ અને કન્ઝ્યુમિંગ સેક્ટર છે અને ઇન્ડિયા વર્લ્ડનું ફિફ્થ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે એઝ ઓફ નાઉ નેચરલ રબરનું એન્ડ ઇટ ઇઝ સેકન્ડ બિગેસ્ટ કન્ઝ્યુમર ઓલ્સો એટ ધ સેમ ટાઈમ of the material globally okay 40% of india's total natural rubber consumption is currently met through imports to so, import 40% jetlu natural rubber to meet our demands after import karvu okay a largest report by rubber board has projected that the natural rubber production and consumption in india for this year has been 850000 tons and ટ્વેલ્વ લેખ નાઇન્ટી થાઉઝન્ડ ટન્સ રિસ્પેક્ટિવલી ઓકે એટલે આપણું પ્રોડક્શન જે વધ્યું છે અને એક બાજુ જે પ્રાઇસ જે છે એ સ્મેશ થઈ છે ઇટ ઇઝ કમ ડાઉન એઝ કમ ડાઉન ટુ એઝ લો એસ વન ફિફ્ટી પર કેજી ઓકે ધીઝ આર ધ રીઝન્સ નેક્સ્ટ આપણી જે ન્યૂઝ આઇટમ છે ગ્રીન ફીન્સ હબ છે તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે એમણે અલોંગ વિથ ધ રીફ વર્લ્ડ ફાઉન્ડેશન ગ્રીન ફિન્સ હબ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે વોટ ઇઝ ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઓલ અબાઉટ તો ઇટ ઇઝ અ ફર્સ્ટ એવર ગ્લોબલ મરાઇન ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ ફોર ડાઈવિંગ એન્ડ સ્નોર્કલિંગ ઓકે અન્ડર ડાઇવિંગ ઘણા બધા મૂવીઝમાં આપણે જોયું છે કે પીપલ ગો એન્ડ ટુ સી ધ મરાઈન લાઈફ ઇન ધ ઓશન દે વીલ ગો વિથ ઓક્સિજન બોટલ્સ એન્ડ એવરીથિંગ એન્ડ ધેટ ઇઝ નોન એસ ડાઇવિંગ એન્ડ સ્નોર્કલિંગ તો એના માટે એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ્સ જે છે એ સેટ કરવામાં આવશે કે કેવી રીતે મરાઈન લાઈફને મિનિમમ ડેમેજ થાય એ રીતે આ પ્રવૃત્તિઓ કરવામાં આવે ઓકે સો ધેટ સેટિંગ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કેરી આઉન્ટ કેરી કેરીંગ આઉટ ધીઝ એક્ટિવિટીઝ ઇન સચ અ વે કે આ જે ઇકોસિસ્ટમ છે એમને નુકસાન પહોંચે નહીં તો આ જે પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે એને ગ્રીન ફિન્સ હબ કહેવામાં આવે છે ઓકે તો સસ્ટેનેબલ ટુરિઝમ કેવી રીતે બૂસ્ટ કરવું અને હેલ્પ બેસીકલી ડાઇવર્સ અને સ્નોકલર્સને એક પ્લેટફોર્મ પૂરું પાડવું ટુ મેક સિમ્પલ કોસ્ટ એફિશિયન્ટ ચેન્જીસ ટુ દેર ડેલી પ્રેક્ટિસ એન્ડ બાય યુટિલાઇઝિંગ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ સોલ્યુશન અને એન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ કરવા એમના ટ્રેકની અંદર કમ્યુનિકેશનની અંદર બેસીકલી એ બધા આની અંદર જે પ્રવૃત્તિઓ કરવામાં આવશે એ ગ્રીન ફિન્સ હબ નામનું એક પ્રોજેક્ટ છે તો આ પણ હમણાં ચર્ચામાં હતો ફાઇન સો ડિટેલ એન્ડ ઓનલાઈન સેલ્ફ એવલ્યુશન સર્ટિફિકેટ જે કંઈ આવો સી એક્ટિવિટી ચલાવે છે એમણે લેવાના રહેશે અને એની અંદર એ લોકો સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ કરી શકશે વધારે પૈસા પણ કમાઈ શકશે એટ ધ સેમ ટાઈમ એન્વાયરમેન્ટ પણ પ્રોટેક્ટ થશે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તો યુનિસ્ટ યુનિયન મિનિસ્ટ્રી ઓફ એમ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એમણે હમણાં અને જલ શક્તિ મિનિસ્ટર છે એ બંને ભેગા થઈને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ્સ નામનું એક પર્ટિક્યુલર રિપોર્ટ બહાર પાડ્યો છે જે ઇન્ડિયાની તેર મેજર નદીઓ જે છે એની અંદર ફોરેસ્ટ્રી ઇન્ટરવેન્શન કેવી રીતે કરવામાં આવે એની ચર્ચા કરી છે આ તેર નદીઓ કઈ કઈ છે તો જેલમ ચિનાબ રબી બિયાસ સતલુજ યમુના બ્રહ્મપુત્રા લૂણી નર્મદા ગોદાવરી મહાનદી ક્રિષ્ના અને કાવેરી ઓકે તો આ થર્ટીન રિવર્સ કલેક્ટિવલી આપણા દેશનો પિસ્તાલીસ ટકા જેટલો જ્યોગ્રોફિકલ એરિયા રિપ્રેઝેન્ટ કરે છે અને એની અંદર જે ફોરેસ્ટ્રી ઇન્ટરવેન્શન્સ કેવી રીતે વધારવામાં આવે તે કેવી રીતે એનું વનીકરણ નદીની આજુબાજુ કરવામાં આવે જેથી એક ઇકોસિસ્ટમ એકદમ સાઉન્ડ અને સસ્ટેનેબલ થઈ શકે તો દેટ ઇઝ ઓલ ધીસ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ અબાઉટ તો પ્રોજેક્ટ છે એનું ફોકસ શું છે રિઝ્યુનોવેશન ઓફ રિવર થ્રુ પ્રોટેક્શન વનીકરણ ફોરેસ્ટેશન કેવી રીતે કરવું કેચમેન્ટ ટ્રીટમેન્ટ ઓકે કેચમેન્ટ વોટર શેડ કેચમેન્ટ એટલે બેસિકલી જે નદી છે એનો જે કેચમેન્ટ એરિયા હોય ઘણીવાર એની અંદર આપણે શું કરીએ એની અંદર વધારે કચરો કે કંઈ રહેવાસીઓ એને યુઝ કરે કે કંઈ થાય તો એનો કેચમેન્ટ એરિયા જે છે એ ડિગ્રેડ થઈ જાય છે તો એને જે ટ્રીટમેન્ટ આપી એ રીતે કે મેક્સિમમ ચોમાસાની અંદર પાણી સ્ટોર કરી શકે ઇકોલોજીકલ રિસ્ટોરેશન જ્યાં કંઈ ઇકોલોજીકલ ડિગ્રેડેશન થયું છે ત્યાં રિસ્ટોરેશન કરવું ઓકે મોઇશ્ચર જે છે એનું કન્ઝર્વેશન કરવું લાઇવલીહુડ ઇમ્પ્રૂવ કરવું અને ઇન્કમ જનરેશન થાય અને ઇકો વિકસે તેવા પ્રયત્નો કરવા ઓકે આ એ મને ઓબ્જેક્ટિવ છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટનું તો એની અંદર એ કરવા માટે સાન શું કરવામાં આવશે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવશે ઇકોલોજીકલ પાર્ક વિકસાવવામાં આવશે અને જે એને આજુબાજુ વસ્તી જે લોકો છે કમ્યુનિટી છે એની અંદર અવેરનેસ લાવવામાં આવશે અને રિસર્ચ અને મોનિટરિંગ થ્રુ વેરિયસ સેટેલાઇટ્સ એન્ડ ઓલ ટેકનોલોજીસ કરવામાં આવશે જેની અંદર એનું વર્લ્ડરેબિલિટી અસેસમેન્ટ પણ થશે ઓકે તો આ છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ઇટ ઇઝ ગોઈંગ ટુ યુઝ ડિફરન્ટ મોડલ ઓફ ફોરેસ્ટ્રી પ્લાન્ટેશન ઇન્કલુડિંગ ટિમ્બર સ્પીસીસ મેડિસિનલ પ્લાન્ટ ગ્રાસીસ શ્રબ્સ એન્ડ ફ્યુઅલ વોડર્સ ઓકે તો જીઆઈએસ ટેકનિક દ્વારા એનું મોનિટરિંગ થશે એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર

નંબર ટુ ટુ મેક દેમ વિઝિબલ ઇન ઇન્ડિયા પણ ઈરાનની અંદર પણ એની સંખ્યા જે છે એઝ લોએસ્ટ સેવન્ટી થઈ ગઈ હતી તો બાદમાં ઈરાને પણ એને આપવાની ના પાડી દીધી હતી તો નાવ ઇન્ડિયા હેઝ ઇમ્પોર્ટેડ ધ ચીતા ફ્રોમ નમીબિયા ઓકે તો પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિલીઝ વાઇલ્ડ ચીતાઝ જે ઇન્ડિયામાંથી એક્સ્ટિટ થયા હતા આ ચીતાને ક્યાં રિસ્ટોર કરવામાં આવે છે કુનો નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં છે એમાં અંડર પ્રોજેક્ટ ચીતાની હેઠળ એમને લાવવામાં આવ્યા છે તો પ્રોજેક્ટ ચીતા છે ઇન્ડિયાઝ ધ વર્લ્ડ ફર્સ્ટ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓકે આંતરદેશીય પહેલો આવો એક પ્રોજેક્ટ છે જેની અંદર ચીતાને બહારથી લાવી અને અહીંયા રિસ્ટોર કરવામાં આવ્યા છે તો આઠ ચીતા આની અંદર લાવવામાં આવ્યા છે જેમાંથી ફાઇવ ફીમેલ ચીતા અને ત્રણ મેલ ચીતા છે અને નામીબિયા એટલે કે આફ્રિકામાંથી લાવી અને એમને મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્કની અંદર મૂકવામાં આવ્યા છે તો એનું મહત્ત્વ શું છે તો એ લોકો ઓપન ફોરેસ્ટ અને ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ છે એને રિસ્ટોર કરશે ઓકે ચીતાઝ લાર્જલી કેન થ્રાઈવ અંડર ધ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ જ્યારે ચીતા એક્સ્ટિંગ થાય છે ત્યારે આખી ઇકોસિસ્ટમને ખતરો આવે છે તો ઇન્ડિયામાં ઘણીવાર શું થાય છે ચીતા એક્સ્ટિન્ક થવાથી ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ પણ હવે મૃતપ્રાય બની રહી છે તો એના માટે આપણે બેસિકલી શું કરવાનું છે ચીતા રિસ્ટોર કરવાના છે એન્ડ થ્રુ ધેમ વી હેવ ટુ રિસ્ટોર ધ ઓપન ફોરેસ્ટ એન્ડ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ અને એને જે ઇકોસિસ્ટમને લગતી સર્વિસીસ છે જેમ કે વોટર સિક્યોરિટી કાર્બન સિકવેસ્ટેશન સોઇલ મોઇશ્ચર કન્ઝર્વેશન અને સોસાયટીને બેનિફિટ કરશે કારણ કે ચિતા ઓબ્વિયસલી જ્યારે એક્સ્ટિંગ થઈ જાય ત્યારે વી કે નોટ સી ધેમ વેન વી ગો ફોર ધ ટુરિઝમ બટ નાવ વીલ બી એબલ ટુ સી ધેમ સો ફોર મોનિટરિંગ એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર્પઝ ઓલસો એ લોકો કમ્યુનિટીને કે સોસાયટીને એટ અ લાર્જ હેલ્પ કરશે તો ચિતા જેનું સાયન્ટિફિક નેમ છે એસિનો એસિનોનિક્સ જેબિટીસ ઇઝ અ લાર્જ કેટ નેટિવ ટુ આફ્રિકા એન્ડ સેન્ટ્રલ ઈરાન અને ઇટ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ લેન્ડ એનિમલ અને ઇટ ઇઝ કેપેબલ ઓફ રનિંગ એટી ટુ વન ટ્વેન્ટી એટ કિલોમીટર પર અવર ઓકે તો આટલી એની બેસિકલી જે છે રનિંગ કેપેસિટી છે ચિતાની ધેર આર ફોર રેકોર્ડેડ સબસ્પિશિસ ઓફ ચીતા એશિયાટિક અને આફ્રિકન ચીતા જે છે એમની વચ્ચે રિસર્ચ કરવામાં આવ્યું હતું જેનાથી શોધવામાં આવ્યું હતું કે એશિયાટિક ચિતા સ્પ્લિટ ફ્રોમ ધ આફ્રિકન ચિતા બિટવીન થર્ટી ટુ થાઉઝન્ડ ટુ સિક્સટી સેવન થાઉઝન્ડ યર્સ અગો તો આ એ બંને વચ્ચેનું ડિસ્ટ્રીબ્યુશન છે કદાચ બહુ ડિટેલમાં જાય તો આવા ક્વેશ્ચન પણ પૂછી લે તો એફ્રિટિક આફ્રિ આફ્રિકન ચિતા છે એમનું જે આયુસીએન સ્ટેટસ છે એ વલ્નરેબલ છે રેડ લિસ્ટનું અને આ એશિયાટિક ચિતા છે એમનું ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે ઓકે ક્રિટિકલી એન્ડેન્જર સ્ટેટસ છે આયુ સીએન રેડ લિસ્ટનું ડિસ્ટ્રિબ્યુશન જોઈએ તો એ આફ્રિકન ચીતા પાસઠસોથી સાત હજારની સંખ્યામાં જોવા મળે છે વર્લ્ડ વાઇડ અને આનું જોઈએ તો ધેર આર ઓનલી ફોર્ટી ટુ ફિફ્ટી એશિયાટિક ચીતા ઓનલી ફાઉન્ડ ઇન ઈરાન ઓકે તે ક્યાંય બીજે છે નહીં આપણે ઈન્ડિયામાં જે લાયા છે યાદ રાખજો એ આફ્રિકન ચીતા છે ઈરાન જોડેથી લાવવાની વાટાઘાટો ચાલતી હતી પણ બાદમાં ઈરાનની અંદર પણ સંખ્યા ખૂબ ઓછી થવાથી ઈરાને ઈન્ડિયાને આપવાની ના પાડી હતી માટે આપણે આફ્રિકન ચિતા લાવ્યા છીએ બિગર ઇન સાઇઝ એઝ કમ્પેર ટુ એશિયાટિક ચીતા અને આ ચીતા જે છે એ નાના હોય છે અને વધુ પીળા હોય છે પેલર ઓકે પેલર એટલે વધારે પીલ પીલચટ્ટા જોવા મળે છે દેન આફ્રિકન ચિતા તો આ ડિફરન્સ છે બિટવીન એશિયાટિક એન્ડ આફ્રિકન ચીતા કુનો નેશનલ પાર્ક જોઈએ તો એ મધ્યપ્રદેશમાં ઓગણીસો એક્યાસીમાં એને વાઇલ્ડલાઇફ સેન્ચુરી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો અને સ્ટેટ ગવર્મેન્ટ ચેન્જ ધ સ્ટેટસ ઓફ ધ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ટુ કુનો નેશનલ પાર્ક બે હજાર અઢારમાં એ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાંથી નેશનલ પાર્ક બન્યો હતો ઓકે હવે એનું વેજીટેશન જોઈએ કે ઇકોસિસ્ટમ જોઈએ તો શું દર્શાવે છે એની ડ્રાય સવાના ફોરેસ્ટ અને ગ્રાસલેન્ડની ઇકોસિસ્ટમ છે અને ટ્રોપિકલ રિવરાઈન ફોરેસ્ટ તો આ ત્રણ ઇકોસિસ્ટમ પારિસ્થિત પારિસ્થિતિકી તંત્ર ત્યાં જોવા મળે છે ફોના જોઈએ તો ત્યાં આગળ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ઇન્ડિયન લેપડ જંગલ કેટ સ્લોથ બિયર ધોલે ઇન્ડિયન વોલ્ફ ગોલ્ડન જેકલ સ્ટ્રાઇપ્ડ હેના અને બેંગાલ ફોક્સ જેવા વિવિધ પ્રાણીઓ ત્યાં જોવા મળે છે ઓકે તો આ તો પ્રોજેક્ટ ચીતા યુ કેન એક્સપેક્ટ એટલીસ્ટ વન ક્વેશ્ચન ઓકે અહીંયા એક ભૂલથી આ લોજિસ્ટિક પોલિસી પ્લીઝ રીડ પ્રોજેક્ટ ચીતા હિયર ધીસ ઇઝ પ્રોજેક્ટ ચીતા ઓકે તો આપણે ખૂબ જ ડિટેલમાં આને ડિસ્કસ કર્યો છે વી હેવ ટ્રાય ટુ કવર ઇન ઈચ એન્ડ એવરી નેક્સ્ટ આપણું જે ન્યૂઝ આઇટમ છે એ ગ્લોબલ રજીસ્ટ્રી ઓફ ફોસિલ ફ્યુઅલ છે તો વર્લ્ડ ફર્સ્ટ ગ્લોબલ રજીસ્ટ્રી રજીસ્ટ્રી એટલે

વિચ ઇઝ સેવન્ટી ફાઇવ પર્સન્ટ ઓફ ધ ગ્લોબલ રિઝર્વ પ્રોડક્શન એન્ડ એમિશન્સ અને આ રજીસ્ટ્રી જે છે પબ્લિક યુઝ માટે પબ્લિક સર્વર ઉપર અવેલેબલ હશે અને આ રિઝર્વ જે છે એ ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલિયન ટન્સ જે છે ગ્રીન હાઉસ ગેસનું એમિશન છે એ ક્યાંથી અને કેવી રીતે થાય છે એની નોટ એનું બેસીકલી ટ્રેકિંગ કરશે ફાઇન તો આની અંદર શું થશે આવી રજીસ્ટ્રીથી દેશો જે છે એને હેલ્પ મળશે કે કયા પ્રોજેક્ટમાં કેટલું એમિશન છે અને કેટલું એમિશન રિડક્શન કરી શકાય એમ છે ઓકે સો ધીસ ડેટાબેઝ વિલ હેલ્પ ધ ગવર્મેન્ટ ટુ ડિસાઇડ ધ ફ્યુચર કોર્સ ઓફ ડિરેક્શન ફોર ધ ગ્રીનહાઉસ હાઉસ ગેસ એમિશનના રિડક્શન માટે ધ મોસ્ટ પોટેન્ટ સોર્સ ઓફ એમિશન ઇઝ ધ ગર ઓઇલ ફિલ્ડ ઇન સાઉદી અરેબિયા વિચ ચર્ન્સ આ સમ ફાઈવ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ મિલિયન ટન્સ ઓફ કાર્બન એમિશન ઇચ યર જો આપણ ડેટા આની અંદરથી ખબર પડે કે વર્લ્ડનું મોટામાં મોટું જે એમિશન છે એ ગવર ઓઇલ ફિલ્ડ જે સાઉદી અરેબિયામાં છે ત્યાંથી આટલી બધી મોટી માત્રામાં થઈ રહ્યું છે ઓકે સો ઇટ વિલ બેસિકલી હેલ્પ અસ ટુ હોટસ્પોટ ઓર આઈડેન્ટિફાઈ ધ હૉટસ્પોટ્સ ઓફ ધ ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ વેરી બ્યુટિફુલ ઇનિશિયેટિવ નેક્સ્ટ ન્યૂઝ આઇટમ છે લેગેસી વેસ્ટ તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જે છે એમણે બેસિકલી શું કર્યું છે એમણે એક રોડ મેપ રિલીઝ કર્યો છે ફોર લેગેસી વેસ્ટ મેનેજમેન્ટ ઇન અ બીડ ટુ સપોર્ટ ઇન્ડિયાઝ ગાર્બેજ ફ્રી સિટીઝ એજન્ડા ઓકે તો સ્વચ્છ ભારતની અંદર આપણે ઓલરેડી ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ મેક ઇન્ડિયા ગાર્બેજ ઓર ક્લીન સિટીઝ ફાઇન સો ધ ટર્મ લેગેસી વેસ્ટ હેઝ નોટ બીન ડિફાઈન્ડ ઇન એની ઓફિશિયલ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ ઇન ઇન્ડિયા તો લેગસી વેસ્ટ શું છે તો બહુ જ જૂના કચરાના આવા ઢગલા જે વર્ષોથી એમ જ પડ્યા છે એને આપણે લેગસી વેસ્ટ તરીકે ઓળખીશું સો ઇટ ઇઝ ક્યાંય એની ડેફિનેશન જે છે ગવર્મેન્ટના કોઈ ડોક્યુમેન્ટમાં એવી મેન્શન નથી થઈ પણ ટીપિકલી રેફર્સ ટુ ધ વેસ્ટ દેટ આર કલેક્ટેડ એન્ડ કેપ ફોર યર્સ એટ સમ બેરન લેન્ડ ઓર અ પ્લેસ ડેડિકેટેડ ટુ લેન્ડ ફિલ્ડ આવો જે ડમ્પ છે સોલિડ વેસ્ટનો એને આપણે લેગેસી વેસ્ટ કહીશું ઓકે સો લેગેસી વેસ્ટ હેઝ રિસિવડ અ ક્લોઝ અટેન્શન ઇન ધ વેક ઓફ સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ ઓકે સો યુ શુડ નો ઇન એન્વાયરમેન્ટ ધેટ હાઉ ધ સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ ઓ ઇઝ ડિફરન્ટ એન્ડ ટુ પોઈન્ટ ઓમાં કયા કયા નવા ફીચર્સ એડ થયા છે એ પણ તમે સેટ જોઈ લેજો એક્ઝામ પહેલાં ઇમ્પોર્ટન્ટ છે So India should clear, uh, clear legacy waste sites and reclaim the land and prevent more waste from reaching dump sites. Okay. So mandatory any under way, mandatory karvama which city ma with a population of less than million to clear legacy waste sites by March 31, 2023. Okay. Cities with a population of more than a million are to remediate the dump sites by this particular. ટાઈમ લાઈન ઓકે તો આ ટાઈમલાઇન સાથે એ લોકોએ જે સેવન પોઈન્ટ એજન્ડા છે કે રોડમેપ રિલીઝ કર્યો છે ટુ ક્લિયર ધ લેગેસી વેસ્ટ ઓકે સીએસઇએસ પ્રિપેર સેવન પોઈન્ટ રોડમેપ જે ઇન્કલુડ કરે છે કે સસ્ટેનેબલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન સી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ એસ્પેક્ટ ઓફ ધ અર્બન સિટીઝ લાઈક તમારા જે કાઉન્સિલસ હોય છે ને અર્બન કાઉન્સિલસ એ લોકોનો મોટામાં મોટો આ એક એડમિનિસ્ટ્રેટિવ એરિયા છે કે દે હેવ ટુ એફિશિયન્ટલી એન્ડ સસ્ટેનેબિલિટી સસ્ટેનેબલી ગેટ રીડ ઓફ ધી સોલિડ વેસ્ટ ફાઇન બીજો એની અંદર રોડમેપ હશે એન્સ્યોરિંગ મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિકવર્ડ ફેક્શન્સ રિડ્યુસિંગ રીયુઝિંગ ધ રીક્લેમ લેન્ડ સસ્ટેનેબલી એન્ડ એના માટે કોમ્પ્રિહેન્સિવ પોલિસી અને પ્રોટોકોલ રેડી કરવા પછી સ્ટાન્ડર્ડ્સ રેડી કરવા ઓકે અને ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવાઇઝ કરવા જે કંઈ સિટીઝ આવી રીતે એમના લૅગસી વેસને ક્લિયર કરે છે અને મેનેજ કરે છે રિકવર્ડ મટીરિયલને એ લોકોને ઇન ફાઇનાન્શિયલ ઇન્ટેન્સિવ્સ આપવા અને બિલ્ડિંગ કેપેસિટી તો એના માટે સ્ટાફ વિકસાવો એને ટ્રેનિંગ આપવી અર્બન ડિપાર્ટમેન્ટની અંદર એવું એડમિનિસ્ટ્રેટિવ સુવિધા ઊભી કરવી તો આ બધું બિલ્ડિંગ કેપેસિટીની અંદર આવશે અને સાતમો રોડમેપ છે એન્શ્યોરિંગ સસ્ટેનેબલ ઓપરેશન ઓફ સેનિટરી લેન્ડ આ તમારા મેઇન્સ માટે વધારે ઉપયોગી છે આઈ ડોન્ટ થિંક કે પ્રિલિમ્સમાં આટલું બધું ડિટેલમાં જશે ઓકે નેક્સ્ટ છે ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ડુંગોંગ ઇઝ અ બેસિકલી ધ સી કાવ ઓકે સી કાવ જે છે એ એઝ વન ઓફ ધ હર્બી વોરસ મરાઈન એનિમલ ઓકે સો એ લોકો જે વીડ અને વનસ્પતિ હોય છે દરિયાઈ એ જ ખાય છે એટલા માટે એ લોકોને સી કહેવામાં આવે છે દરિયાઈ ગાય કહેવામાં આવે છે બિકોઝ ધે આર ઇટિંગ ઓનલી વેજીટેરિયન વાઇન્ટ તો ઈસ્ટર્ન કોસ્ટની અંદર જે તમિલનાડુ છે ત્યાંથી લઈ અને શ્રીલંકાની વચ્ચે જે ગલ્ફ જે પાક બે આવેલી છે ઓકે ગલ્ફ ઓફ પાક કે પાક બે આવેલી છે ત્યાં આગળ આ જે રિઝર્વ છે એ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે નોટિફાય કરવામાં આવી છે ઓકે ધ ડુંગોંગ કન્ઝર્વેશન હેઝ બિન નોટિફાઈડ ઇન પાર્ક બે કવરિંગ ધ કોસ્ટલ વોટર્સ ઓફ થંજાવુર એન્ડ પુટુકોડાઈ ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વિંગ ડુંગોંગ્સ વિચ ઇઝ ઇન ડેન્જર્ડ આનું આયુષ્ય સ્પેસ સ્ટેટસ જે છે રેડ લિસ્ટની અંદર શું છે ઇટ ઇઝ વન ઓફ ધ એન્ડેન્જર સ્પીશીઝ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો આ બધો જે પ્યા બે ઓફ બેંગાલ ઇન્ડિયન ઓશન અને ગલ્ફ ઓફ મનાની વચ્ચે આ જે એરિયા છે આ કે આ રામ સેતુ છે તો એ અહીંયા જે એરિયા આવે છે એ પાક બે છે નંબર વન આ પાક બે ટુ આ બી પાક બે છે અને અહીંયા પણ તો અહીંયા તમે એનું જ્યોગ્રાફિકલ લોકેશન જોઈ શકો છો તો આ જે છે એ પહેલાં વલ્નરેબલ હતી અને હવે અત્યારે એન્ડેન્જર્ડ આવી ગઈ છે ડુંગોંગ્સ અને આ સિકાઓ પણ કહેવામાં આવે છે આને અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુની અંદર શેડ્યુલ વનની અંદર હાઈએસ્ટ પ્રોટેક્શનની અંદર એમને પ્રોટેક્ટ કરવામાં આવે છે સિકાવ ઓકે અને સાઇટ્સ જે છે કન્વેન્શન ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ્સ ઇન એન્ડેન્જર સ્પીસીસ નામનું એક ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ છે એની અંદર એપેન્ડિક્સ વનની અંદર એને કવર કરવામાં આવે છે ફાઇન તો આ તમારું જે સ્ટેટિક પોર્શન છે એ બહુ તમારું જે ફાઉન્ડેશન છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ તો તમારે આ બધા કરંટ અફેર્સ બહુ ફટાફટ થઈ જાય બિકોઝ વન્સ યુ નો વોટ ઇઝ આઈ સી એન્ડ વોટ ઇઝ સાઇડ્સ વોટ ઇઝ વાઇલ લાઈફ પ્રોટેક્શન એક્ટ તમારે પછી એટલું જ ખાલી ઇન્ફોર્મેશન જે એના લગતી છે એ જ જોવાની રહેશે તો એનો લાઈફ સ્પાન જે છે કાઉ સી કાવનો એ સિત્તેર વર્ષનો છે એની હાઈટ જે છે એ થર્ટી ફીટ થર્ટીન ફીટ જેટલી છે સો ધે યુઝ દેર સ્ટ્રોંગ ક્લેફ્ટ અપર લિપ્સ ટુ ગ્રેઝ ઓન ધ સી ગ્રાસિસ ઓકે જે એમનું વેઇટ છે જે અરાઉન્ડ ટુ સેવન્ટી કેજી જેટલું છે એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ વલનરેબલ સ્પીશીસ ઇન ધ આયુ સીએન રેડ લિસ્ટ એટલા માટે આને કન્ઝર્વ અને પ્રિઝર્વ કરવી બહુ જરૂરી છે નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યુલ્સ તો હમણાં એક કિચન કેબિનેટ છે મોદી ગવર્મેન્ટની એમણે અપ્રૂવ કર્યો છે પ્રોજેક્ટ લિંક ઇન્ટેન્સિવ સ્કીમ્સ ફોર ધ નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યુલ્સ તો આ જે પર્ટિક્યુલર સ્કીમ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એમનું ઓબ્જેક્ટિવ શું છે તો બિલ્ટ એન ઇકોસિસ્ટમ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યુલ્સ ઇન ઇન્ડિયા એન્ડ ધસ રિડ્યુસ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી ઓન ધ એરિયા ઓફ રિન્યુએબલ એનર્જી ઓકે તો આની અંદર જો જોઈએ તો સિક્સટી ફાઇવ થાઉઝન્ડ મેગાવોટ્સનું પ્રોડક્શન કરવામાં આવશે આઉટ ઓફ ધીસ પર્ટિક્યુલર અને એના માટે ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ નાઇન્ટી ફોર થાઉઝન્ડ કરોડ જેટલું ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જોઈશે ક્રિએશન ઓફ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ફોર બેલેન્સ મટીરિયલ લાઈક ઈવીએ ઓકે ઈવીએ સ્ટેન્ડ ફોર ઈવીએ નું ફૂલ ફોર્મ કોઈ કહેશે ચેટમાં જણાવશે ઈવીએ સ્ટેન્ડ ફોર વોટ સોલાર ગ્લાસ અને બોક્સ બોક્સશીટ તો આ બધું એક રો મટીરિયલ છે જે રિન્યુએબલ એનર્જી જે સોલારની ફોટોવોલ્ટિક મોડ્યુલ છે એને ક્રિએટ કરવામાં જે રો મટીરિયલ જોઈએ એની વાત અહીંયા થઈ રહી છે તો આપણને ખબર છે કે મોસ્ટ ઓફ ધીસ રો મટીરિયલ્સ ઇન્ડિયા હેઝ બીન ઇમ્પોર્ટિંગ તો હવે ડોમેસ્ટિકલી એને કેવી રીતે મેન્યુફેક્ચર કરવી એ આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે મેઇનલી જેનાથી આપણે ચાઈના અને બીજા કન્ટ્રી ઉપર આપણી જે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી છે એ ઘટાડી શકીએ તો સોલાર ફોટોવોલ્ટિક મેન્યુફેક્ચરર્સ વિલ બી રિ સિલેક્ટેડ થ્રુ ધ ટ્રાન્સપરન્ટ સિલેક્શન પ્રોસેસ ઓકે પ્રોટેક્શન પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ સ્કીમ્સ વિલ બી ડિસ્પર્સ ફોર ફાઇવ યર્સ અને એ લોકોને કમ્પેન્સેશન કે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે જે કોઈ કંપની આ સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે તેમને તો એક્સપેક્ટેડ બેનિફિટ કયા કયા છે તો સિક્સ્ટી ફાઇવ થાઉઝન્ડ મેગાવોટ્સનું મેન્યુફેક્ચરિંગ જે ફૂલ કેપેસિટીમાં કરે છે એને બેસિકલી આ ઇન્સેન્ટિવ આપવામાં આવશે એક તો એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમને મળશે અને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન મળશે અરાઉન્ડ વન પોઈન્ટ થર્ટી સેવન લાખ કરોડ જેટલું અને પ્રોવાઇડ ઇમ્પેન્ટ ટુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એમને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ફંડ અલોકેટ કરવામાં આવશે તો આ બધા એના ફાયદા છે લોકતક લેક હમણાં જે ચર્ચામાં હતું તો રિસન્ટલી ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન અંડર ઇટ્સ ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ આઈસીઓપી એ લોકોએ પહેલાં એમનું પહેલામાં પહેલું ફ્લોટિંગ ફોટો એક્ઝિબિશન જે છે એ લોકતક લેક મણિપુરની અંદર ઓર્ગેનાઇઝ કર્યું હતું તો લોકતક લેક જે છે મણિપુરમાં ઇટ ઇઝ ફ્રેશ વોટર લેક અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની અંદર આવ્યું છે અને એની એ જે પર્ટિક્યુલર એન્ડેમિક સ્પીશિસની પ્રજાતિ છે ઘાસની કોલ ફૂમડી ફૂમડી છે એ આવી રીતે ઘાસની અંદર તરતા એક પેલા હોય છે અને એની અંદર લોકો એની ઉપર ઘર બાંધીને પણ રહે છે તો ઇટ ઇઝ વેરી વેરી યુનિક ઇકોસિસ્ટમ અને કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે એ ઓનલી ફ્લોટિંગ નેશનલ પાર્ક ઇન ધ વર્લ્ડ આ ક્વેશ્ચન આઈ થિંક પહેલાં પૂછાઈ પણ ગયો છે અને લાસ્ટ નેચરલ રિફ્યુજી ઓફ ધ એન્ડેન્જર સાંગાઈ સાંગાઈ એક ડાન્સિંગ ડિયર છે વિચ ઇઝ અ સ્ટેટ એનિમલ ઓફ ધ મણિપુર ઓકે તો દેટ ઇઝ ઓલ્સો વેરી વેરી પર્ટિક્યુલર એન્ડેમિક સ્પીશીઝ ફાઉન્ડ ઇન ધીસ ઇકોસિસ્ટમ તો લોકટક લેક જે છે એ રામસર કન્વેન્શનની અંદર એક વેટલેન્ડ સાઇટ છે ઇન્ડિયાની અંદર એને મોન્ટ્રીક્સ રેકોર્ડની અંદર પણ સમાવેશ કરવામાં આવી હતી ઓગણીસો ત્રાણુંની અંદર અને ઇટ વોઝ ઓલ્સો લિસ્ટેડ અન્ડર મેન્ટ્રીક્સ રેકોર્ડ રેકોર્ડ ઓફ રાન્સર જેની ઇકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ વધારે પડતી બગડી ગઈ હોય અથવા તો ભવિષ્યમાં બગડવાની હોય એવી સાઇટ્સને આની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે મોન્ટ્રુએક્સ રેકોર્ડની અંદર તો એક આપણી જોડે આ લોકતક લેખ છે અને બીજું ઓકે દેર આર થ્રી સાઇટ્સ ઇન ઇન્ડિયા વિચ ઇઝ પાર્ટ ઓફ ધ મેન્ટ્રિક્સ રેકોર્ડ

એને આફ્ટર અ લોંગ ટાઈમ તમિલનાડુની જે નંજારાયણ ટેન્ક બર્ડ સેન્ચ્યુરી છે એની અંદર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા ઇટ ઇઝ અ માઇગ્રેટરી બર્ડ સ્પીસીસ જેને નોર્ધન યુરોપની અંદર એની પ્રજાતિઓ જોવા મળે છે અને પર્ટિક્યુલર નોર્ડિક કન્ટ્રી જેમ કે નોર્વે છે સ્વીડન છે ફિનલેન્ડ છે કે સાયબેરિયા છે ત્યાં આ લોકો જોવા મળે છે બ્રોડ બિલ્ડ સેન્ટ સેન્ટ પાઇપર ઓકે અને હમણાં તે પ્રજાતિને તમિલનાડુમાં પણ સ્પોર્ટ કરવામાં આવી હતી એ લોકો શેલો વોટર અને મડ ફ્લેટની અંદર લાર્જલી જોવા મળે છે ઈસ્ટર્ન પાર્ટ ઓફ આફ્રિકા સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયાની અંદર પણ નોન બ્રિડિંગ સિઝનની અંદર જોવા મળે છે તો નોર્ડિક કન્ટ્રીની અંદર જ્યારે એક્સ્ટ્રીમ વિન્ટર હોય છે ત્યારે આ માઇગ્રેટરી સ્પીશીસ જે છે એ બીજા વર્લ્ડના બીજા વિશ્વના બીજા ઇકોસિસ્ટમમાં જઈને વસે છે ફોર દેટ પર્ટિક્યુલર પીરિયડ એમનું આઈઓસીએન સ્ટેટસ જે છે એ લિસ્ટ કન્સન છે હવે નંજારયાન ટેન્ક બર્ડ સેન્ચુરી વિશે જોઈએ તો સેવન્ટીન્થ બર્ડ સેન્ચુરી ઓફ તમિલનાડુ તમિલનાડુની અંદર ખૂબ જ આવી બધી બર્ડ સેન્ચુરી જોવા મળે છે ત્યાં મોટી માત્રામાં માઇગ્રેટરી સ્પીશીસ આવે છે ઓકે એને સરકાર પેરિયાપલ્લમ રિઝર્વાયર પણ કહેવામાં આવે છે ઓકે તો આટલું બધું ડિટેલમાં આપણે જવાની જરૂર નથી નેક્સ્ટ ઇઝ રોટેડામ કન્વેન્શન રોટેડામ કન્વેન્શન જે છે ઇટ ઇઝ અ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ જે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે હઝર્ડિયસ પેસ્ટિસાઈડ્સની અંદર એને કેવી રીતે બેસિકલી કંટ્રોલ કરવો એના માટે જે કન્વેન્શન છે એને રોટેડામ કન્વેન્શન કહેવામાં આવે છે તો એ પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ છે કોની જોડેથી જે બે કન્ટ્રી આવા પેસ્ટિસાઈડ હઝર્ડિયસ પેસ્ટિસાઈડનો ટ્રેડ કરે છે એ કન્ટ્રી એકબીજા જોડેથી પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ લે છે ઓકે સો પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટમાં શું કરવામાં આવે એક કન્ટ્રી જે બીજી કન્ટ્રીને એક્સપોર્ટ કરી રહી છે એ એમને એક રિપોર્ટ આપે કે ધીસ આર્થ ગોઈંગ ટુ બી ધ નેગેટિવ ઇમ્પેક્ટ્સ ઓફ ધીસ પેસ્ટિસાઈડ યુઝ ઓન યોર એન્વાયરમેન્ટ ઓકે તો આ બધું જે પર્ટિક્યુલર એને આવી રીતે કન્ટ્રી એક કન્ટ્રી બીજી કન્ટ્રીને ઇન્ફોર્મ કરે છે ઓકે તો આ રોટેડામ કન્વેન્શન બે હજાર ચારમાં આવ્યું હતું અને ઇન્ટરનેશનલ ટ્રીટી છે ટુ ફેસિલિટેટ ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ કેવી રીતે ઇન્ફોર્મ કરવામાં આવે છે પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ દ્વારા ઓકે કે તમે અમારા પેસ્ટિસાઈડ ખરીદશો અને વાપરશો તો એની તમારા પર્યાવરણ ઉપર આ આ ઇફેક ઇમ્પેક્ટ છે કે તમારા સ્પીસીસ ઉપર આ આ ઇમ્પેક્ટ છે ઓકે ધેન ઇટ ઇઝ અ બેઝડ ઓન ધ ડિસ્ક્રિમિનેશન ઓફ ધ પર્ટીક્યુલર કન્ટ્રી હુ ઇઝ ઇમ્પોર્ટિંગ ઇટ વેધર ટુ યુઝ ઇટ ઓર નોટ ઓકે સો આવી રીતે એ લોકો ઇટ ઇઝ અ લીગલી બાઇન્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ડિયા આ કન્વેન્શનનો પાર્ટ છે બે હજાર છ થી ઇન્ડિયા એનું મેમ્બર છે ઓકે ટુ પ્રમોટ શેર રિસ્પોન્સિબિલિટી એન્ડ કો ઓપરેટિવ એફર્ટ્સ અમોંગ સ્ટેટ પાર્ટીસ ઇન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ સર્ટેન હઝાર્ડિયસ કેમિકલ ટુ પ્રોટેક્ટ હ્યુમન હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ હાઇન ઓકે તો આ રોટેડેમ કન્વેન્શન છે એમણે હમણાં આઇપ્રોડાઈન અને ટર્બોફ્યુસ નામના જે છે જેને ફંજી સાઇડ્સ વાઇન્સ ફ્રૂટ્સ અને ટ્રીઝ કે વેજીટેબલ ઉપર યુઝ કરવામાં આવે છે તો એક ફંગી નામનો જે રોગ થાય છે ફંગીના રિલેટેડ જે રોગ થાય છે એને નાશ કરવા માટે આ ફંગી સાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને કેન્સર કોઝિંગ છે ઓકે જ્યારે એમનો યુઝ કરવામાં આવે છે અને એવા વેજીટેબલને તમે લાર્જલી કન્ઝ્યુમ કરો ત્યારે કેન્સર થવાનો ખતરો રહે છે ઇટ ઇઝ ટોક્સિક ફોર ધ રીપ્રોડક્શન ટર્બ્યુફોસ ઇઝ સોઇલ ઇન્ટર ઇન્સેક્ટિસાઇડ એન્ડ કોમનલી જે શોરગમ કે જ્વાર ઉગાડવામાં આવે છે મેસ છે અને પોટેટોઝની ઉપર એનો યુઝ કરવામાં આવે છે ઇટ હેઝ બીન ફાઉન્ડ ટુ પોઝોરિસ ટુ એક્વાટિક ઓર્ગેનિઝમ ડ્યુ ટુ ટોક્સિસિટી સો આ બંને પેસ્ટિસાઈડ છે એ એગ્રીકલ્ચરમાં યુઝ કરવાથી હાર્મફુલ ઇમ્પેક્ટ થાય છે હ્યુમન હેલ્થ અને એન્વાયરમેન્ટ પર તો એ ઇન્ડિયાએ ઇન ઇન્ડિયા યુઝ ઓફ ધીસ કેમિકલ વોઝ પરમિટેડ બાય ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અનુપમ વર્મા કમિટી રિપોર્ટ ધ કન્ટ્રી ઇઝ અમોંગ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ ટર્બ્યુ ફોસ ઓકે તો હવે આને બેન કરવા જોઈએ આપણે કારણ કે કાર્સિનોજેનિક છે એક છે અને બીજા છે મરાઇન એટલે કે દરિયાઈ જીવો માટે રિસ્ક ઊભું કરે છે ઓકે તો માટે આ આ પર્ટિક્યુલર જે ન્યૂઝ આઇટમ હતી એ તો તમે યાદ રાખજો કદાચ પૂછાય તો ઇપ્રોડોન એન્ડ ટર્બ્યુફોસ ઓકે આ બે પેસ્ટિસાઇડ્સ છે જેને આપણે બેન કરવા જોઈએ અંડર રોટેડામ કન્વેન્શન ફાઇન તો બાકીનો જે ન્યૂઝ આઇટમ છે એ આપણે પાર્ટ થ્રીની અંદર કાલે કવર કરવાનો ટ્રાય કરીશું તો આ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની ઇમ્પોર્ટન્ટ બેસિકલી ન્યૂઝ આઇટમ છે અને આમાંથી ક્વેશ્ચન પૂછવાના વધારે ચાન્સીસ છે ઓકે સો વી વીલ ટ્રાય ટુ ફિનિશ ધીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના જે કરંટ અફેર્સ છે બાય ટુમોરો એન્ડ ધેન ઇફ ધ ટાઈમ પરમિટ્સ વી વિલ ટેક ધ ફર્ધર બટ આઈ નીડ યોર ઇનપુટ્સ ઓલસો કે તમારે બીજું કંઈ તમારી ડિમાન્ડ શું છે કે તમે શું કરાવવા માગો છો કાલે મને બે ત્રણ જણાની રિક્વેસ્ટ આવી હતી રિગાર્ડિંગ ધ ડિસ્કશન ઓફ ધ એક્સ તો આપણી જોડે જો ફટાફટ ડિસ્કસ કર્યા પછી ટાઈમ રહેશે તો આપણે એક પણ ડિસ્કસ કરવાનો ટાઈમ ડિસ્કસ કરવાનો ટ્રાય કરીશું ફાઇન ઓકે સો થેન્ક યુ ફોર યોર અટેન્શન એન્ડ સી યુ ટુમોરો સેમ ટાઈમ બે વાગે જ કાલે આપણે લેક્ચર શરૂ કરી દઈશું બેથી ત્રણ બહુ બહુ તો સવા ત્રણ સુધી ફાઇન Okay, so keep revising, keep reading, all the best and see you tomorrow. Bye.